સાધનાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. બધા બંને હાથ જોડી વિશ્વમાં જ્યાં જ્યાં પણ લોકનાથ દેવાદેવ પરમાત્મા બિરાજમાન છે સર્વજનેશ્વર પરમાત્માને મારો કોટી કોટી નમસ્કાર. વિશ્વમાં બિરાજમાન સર્વે પંચ મહાવ્રતધારી સદગુરુઓને હું કોટી કોટી પ્રણામ કરી રહ્યો છું. એમની અનંત ઉર્જાને આહવાન આપી રહ્યો છું. આજ પછીની મારો એક એક દિવસ એક એક પલ અત્યંત આનંદ સાથે અત્યંત પ્રસન્નતા સાથે મારા સર્વે સંકલ્પોને પૂર્ણ કરનારો બને એવું અતુલ બલ વીર્ય પરાક્રમ હે પ્રભુ હે પરમ શક્તિ મારા ભીતરની અંદર પ્રગટાવો. પંચ પરમેશ્વર ભગવાનને આપણે બધા સ્તવના કરીશું. જરાક છે ને બધાએ દૂર બેસવાનું છે, એકબીજા તમને કોઈ ટચ ન કરતા હોય એવી રીતે. આ અનુભવનો કાર્યક્રમ છે. નવકાર મંત્ર ગણનારા અહીંયા એટલા બધા હશે જેને 9 લાખ નવકાર ગણ દીધા હશે. કોઈ રોજની 2 સામાયિક કરતું હશે, કોઈ રોજ ભગવાનની પૂજા કરતું હશે, પણ એ બધું જ કર્યા પછી એની જો ચિત્તની શાંતિ નથી તો કશું જ તમે અહીં બધા બાલબંધીમાં છો કે ભગવાનની ભક્તિનો પ્રથમ ચરણ જે છે એ ચિત્તની પ્રસન્નતા છે. હમણાં શરૂઆતમાં જે કલ જે ચાલતું હતું એ કલકલ જ બતાવે છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ જૈન નથી. કોણ નથી? કારણ કે પહેલાં જેટલી એમને ખબર હોવી જોઈએ પ્રભુનો પ્રવેશ છે, ગુરુ ભગવાન છે, ક્રિયા ચાલુ થઈ ગઈ છે, છતાં પણ સદા પોતાની મસ્તીમાં મસ્ત છે. અને એના કારણે આટલો બધો ધર્મ કરનાર વ્યક્તિ હંમેશા દુઃખી હોય છે, કારણ કે અવિધિનો ધર્મ છે. તો આજે થોડીક વસ્તુ સાચી શીખીએ જે આપણા માટે, આપણા પરિવાર માટે અને છેલ્લે યુનિવર્સલ બ્રહ્મ લોકસ્ય શાંતિર્ભવ. જેના મગજમાં એવું છે કે આખા બ્રહ્માંડનું સારું થાય એ માણસ જિંદગીમાં ક્યારેય સુખી ન બની શકે. પહેલી લાઈન નોટ પેન લઈને આવ્યા છો બધા? દીવા પાછળ અંધારું. સૌથી પહેલાં મારે મારું સારું કરવાનું છે. મારે મારા રાગ દ્વેષ ક્રોધ મોહ અહંકાર ઈર્ષાને ખતમ કરવાના છે. જગતના ક્રોધ મોહ હિંસા અહંકાર ખતમ થઈ જશે તો એનાથી તમારું સારું નથી થવાનું. તો આજે આપણે બધા અને દરેકમાં એ શક્તિ છે તો એને ભક્તામર સ્તોત્ર વડે એ માનતું સુરેશ્વરજી મહારાજાએ જે કાવ્યો આપેલા છે એ કાવ્યના ગાન સાથે ભીતરની પવિત્રતાને ઓર વધારે જાગૃત કરતા આપણા ચક્રોનું સંતુલન કરતા આજની અતિ ભવ્ય સાધનાનો શુભારંભ કરીશું. બધા બંને હાથ જોડો. અરહંદો ભગવંત મહિદા સિદ્ધાર્થ સિદ્ધિષ્ઠિતા આચાર્યજીને શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા श्री सिद्धांत सुबाटका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलं. बता बने हटा कर करो. दुनिया की जितनी पण परम पवित्र नदी है गंगा सिंधु सरस्वती गोदावरी यमुना स्नान करीने तो बधा आवेला छो. पण मंत्र स्नान जेटला पण ब्लॉकेज है जेटली पण जूनी घटना આખા બોડીમાં 70% આજના દિવસમાં એક જ વસ્તુ તમે તમારા ઘરના બધા વ્યક્તિને એથી શાંત અને પ્રેમાળ બનાવવા માંગો છો તો પહેલાં તો મગજની અંદર ડિલેટ કરો કે મારા પતિદેવ ક્રોધી છે, મારો દીકરો ક્રોધી છે, મારા ઘરના છોકરાઓ તોફાની છે. એ જ્યાં સુધી તમારા મગજમાંથી નહીં નીકળે ત્યાં સુધી એ વસ્તુ ઘરમાંથી નીકળવાની. બધા ગુજરાતી જો મારવાડી છે મિક્સ છે આપણે જે ગુજરાતી તો ચલો બધા બંને હાથ આવી રીતે કરી. આજે બહુ બધી નાની નાની વસ્તુઓ અને આપણને બધાનું સૌભાગ્ય છે કે આવા સાધ્વીજી ભગવાન આપણને મહામંત્રોના સાધક ઉપાસક સરળ સ્વભાવી એકદમ યશસ્વી ચાતુર્માસ કેશવનગરમાં આની પહેલાં ક્યારે થયું હશે એ આપણને ખબર નથી અને હવે ક્યારે થશે એ પણ ખબર. પણ આ અણમોલ લાભ સમસ્ત ચાતુર્માસના શિખર સ્વરૂપ કે આ બધું યાદ રહેવું જોઈએ. અનુષ્ઠાનો તો બહુ થઈ ગયા, બહુ ભવ્ય થઈ ગયા, ભવ્યાથી ભવ્ય થઈ ગયા, પણ ઉપાસરીમાં બહાર નીકળો અને બધું કપડાં ખંખેરીને તો એ કાર્ય ન થાય. તો ચીરકાળ સુધી આપણા હૃદયની અંદર પ્રભુનું શાસન तमाम क्रियाओं अति प्रसन्नता વધારે હેપીનેસ વધારે સૌથી પહેલા તો કેટલા બધા લોકોના ચહેરા ઉપર મુસ્કાન નથી કેટલા બધા લોકો રોજની 2 દવા 5 દવા 7 જે લોકો દવા ખાય છે એ લોકોનું જૈન શાસનમાં એન્ટ્રી નથી કારણ કે આપણો ધર્મનું પહેલું ચરણ છે સ્વસ્થતા શું છે यदि तुम्हें स्वस्थ नहीं या तो तुम्हारी भोजन शैली गलत है या तो तुम्हारी योग आराधना गलत है या तो जीवन शैली गलत है तो ये बधी ज वस्तु भक्तामर में आपेली है। अत्यार सुधी जे थई गयुं हजारों के 12 वर्षथी सोरायसिस जेने तो चामड़ीनी तकलीफ डायाबीटीस ब्लड शुगर तमे प्रोपर भोजन से 3 सिस्टमथी काम चाले जमवानुं बराबर योग अने साथे मंत्र चिकित्सा ब्रह्मांडनो एवो कोई रोग नथी के जेनो बदा बने हाथ आगे आगळ करीशुं हूँ जी रीते क्रिया करूँ छुं तमारा बधाए क्रिया करता 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 पूरे रोमे रोमनी अंदर कारण के आपणे ज्यां पण रहीए छीए आ तो अनंत शक्तिनो पुंज छे परमात्मा छे उपासना छे मंत्र जाप धूम लय ज्यां हजारों वखत थयेली छे अने एवी दिव्य स्थलीनी अंदर तमे बधा बेठा छो। ओम नमो विमल निर्मलाय सर्वती अशुचि शुचिर्भवामि स्वाहा बच्चा बोलो स्वाहा एवी तने 100% अटेंडेंस जोश थी स्वाहा बस कारण के आज आपणे एवुं अमृत लईने जवानुं छे भक्त ने अमर बनाववानुं भक्तामर स्त्रोत्र तमारा सर्व प्रकारनी इच्छा शक्ति ने आज अत्यारथी पूर्ण करवामां तमने सक्षम बनावी दे। बधा बने भुजाओ पर हाथ विदुदास्फुलिंगे महाविद्ये सर्वक्लमशमदादः स्वाहा जेवुं हूँ स्वाहा बोलूं तमारे बुलंद आवाज साथे शुं बोलवानुं छे कारण के आज जितना बेड टॉक्सिन है जितनी नेगेटिविटी है जितनी प्रॉब्लम्स है एने बधाए अपने आनंद में कन्वर्ट करवानी छे अने ई सीखी गया तो खरेखर खरेखर आज थी आपणो जैन धर्म में जन्म थई गयो छे। बधा हृदयनी उपर हाथ आदिनाथ भगवान ने क्या विराजमान करीशुं क्या करीशुं मंदिरों बारना मंदिरों 4 प्रकारना मंदिरों एक तो संघ मंदिर जीन मंदिर गृह मंदिर तमे तमारा घरनी अंदर पण सारामां सारुं मंदिर बनावी शको पर ज्यां सुधी मन मंदिर बनतुं नथी त्यां सुधी कोई पूजानो शुभारंभ थतो पहिला नंबरनुं मंदिर कयुं बीजुं जीन मंदिर तीजुं और चौथुं आजे आपणे बधा मन मंदिरनी अंदर आवा अपना विपिन भाई कल्पना बेन परिवारे अद्भुत भक्तिनो माहौल क्रिया तो घणी बधी करी अने क्रिया करवानी क्रियाथी ज भाव आवे आ लोको 1.5 वर्षथी क्रिया करे छे 1.5 वर्षथी रोज अमारा क्लासमां आवे छे अने पछी जे एमणे अमृत पछी जे एमणे आनंद रिय अनुभूति एमनी लाइफमां गई एमना मनमा एक हरख जाग्यो के अमारा संघना बधा ज व्यक्तिना चेहरा उपर मुस्कान वरती गई तेना माटे बधा हृदय उपर हाथ। ओम विमलाय विमल चित्ताय जीं जीं स्वाहा नीचे उपर हाथ बधा बोलो श्री ओम વલ્લભ સરસ્વતી મહારાજ વિદ્યમાન નથી પણ એ બધી જ પરંપરાઓના દિવ્ય આશીર્વાદ આપણે બધા પ્રાપ્ત કરી રહ્યા છીએ અને જેટલી જેટલી પણ અરમાનો છે हमेशा मनुष्य ना संकल्पो मोटा जोजे कोट्याधिपति नाना नाना 2-5-10 लाख कमाई ले तो बड़ा कमजोर मानस नी बात छे। गौतम स्वामी जी भगवान नो तमे जे रास सांभळेलो छे ने रास मां कीधुं छे के प्रह उठी गो यम समरी जे आज तमारे बधाए हां के 20 वर्ष चाले एटलुं धन आपड़ा बधा नाम छलो छलो तिजोरी खोलो એટલે 2000 ના બંડલ નીચે પડવા જોઈએ तो के इतलो पुण्य लक्ष्मी देनारू अरे वाह सैकड़ों दृष्टा वस्तुबार तेजबार भामरसा पेतड़सा जमीन में खाडा खोदे पैसा नाखवा माटे अने शुं थाय एटले पहेलो नियम के मेहनत करवाथी पैसा मळता पुण्य प्रबळ जेनु होय बाकी 8 कलाक 10 कलाक 25 कलाक बेसीनो ऑफिस में कशुं ज न पड़े तो के पुण्य उपासना नी एमां गणितनो नियम छे के 1+1 लेकिन मंत्र साधना एम के जगह एक भाई बैठा है बाजू में बीजा भाई बैठा है तीजी बेन बैठी तरह करीबन 40-50-70 लोग बेसी एक अंतर ध्वनि साधे ए परम शक्ति नो आह्वान करिए अने जेना 4 मुख्य संकल्प अहींया सेना माटे आया छो सेना माटे आया छो बहु भक्ति करो साधु महाराज साहेब नी शांतिजी महाराज साहेब कोई ने कसी खबर नहीं सैकड़ों व्यक्ति ने देरासर ની બહાર તો ઉભા રાખીને પૂછન કે આ પૂજા શેના માટે કરી એક વ્યક્તિ જવાબ ન આપી શકે કેટલા વ્યક્તિ કા તો કે મારા પપ્પાએ શીખવાડ્યું હતું કા તો કે મારા દાદા છે વર્ષોથી આવીએ છે પણ પૂજાનું રીઅલ ફળ શું છે મધ્યમાં મનની શાંતિ તો લઈને એના પર બધા ચડી ગયા 4 સંકલ્પ કોઈ પણ ધર્મ ક્રિયા કરો ને બધા નોટમાં લખી નાખો કે આ તમામ ધર્મ ક્રિયા મને तीजा भावे मोक्षनी प्राप्ति करावे ज्यां सुधी तमारुं लक्ष्य सिद्ध नथी कारण के आवा तो असंख्य वखत आपणे संयम लीधो छे अत्यारे सामायिक लेवा माटे जे आपणे उतापण तलपापण करीए छे उत्कृष्ट कोटीनो संयम पाळ्यो छे छतां पण आपणो कल्याण नथी थयुं कारण के आपणो लक्ष्य क्यां जवुं छे आज अहींया सेना माटे तमे लोको आव्या छो खबर रविवार से 2 कलाक काढवा दे चलो जाइए धीमो धीमो कई वाक से करसे थोड़ी ताड़ी पाड़ी लेसु थोड़ा मारसे बास्केट नाखी देसे आज तमे सेना माटे आया छे बोलो तो भक्तामा तो रोज गणिए छे वा नवु सु जे फीलिंग करवा माटे कंफ्यूजन आज 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 એટલે હવે કોઈ પણ ધર્મ ક્રિયા તમે કરો પહેલો ये धर्म क्रिया में क्यों कर रहा हो ये प्रश्न જ્યારે ભીતરમાં ઊભો થશે ને પછી એના માટેનો ભાવ પિક્ચર જોવા જઈએ વાસણ લેવા માટે જઈએ કોઈ પણ કુકર લેવા માટે પણ જાવ તો 10 વખત કઈ કંપની છે એના રિવ્યુ કેવા છે બધું જ તપાસ કરો છો ધર્મ છે તમે ગતાનુગતિ કરો છો ને માટે તમને ભાવ આવતો નથી માનતો શ્રીશ્વરજી મહારાજ આ પ્રાર્થના કરે અને જો એમની બેડીઓ તૂટી જતી હોય તો આપણને એ ફીલિંગ આપણને અનુભવ કેમ નથી થતો આપડા રોકાયેલા કામ કેમ પૂરા નથી થતા તો આજે એનો આપણે 48 મિનિટ જબરદસ્ત કોટીનો સ્વાધ્યાય તો કે પહેલો સંકલ્પ કે આ તમામ ધર્મ ક્રિયા મને ત્રીજા ભાવે મોક્ષની પ્રાપ્તિ પૂજા કરવા માટે આવો તો પહેલા આ વાક્ય બોલવાનું છે पूजा करवा माटे बेसो पूजा देरासर में प्रवेश करो एटले सीधुं केसरनी वाटकी लेवा माटे भागवानुं नथी भगवाननी अनुभूति केम नथी थती तो के पहेलुं चरण जे छे कोई पण क्रियाना प्रारंभमां 3 मिनिट तमारे शांतिथी बेसी अने ई ऊर्जानुं आह्वान करवुं जोईए બેઠા છે આપણે અત્યાર સુધી ટક 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 ઘણા બધા તો એવી તે હોય કે દેરાસરમાં જેટલા ભગવાન છે બધાની પૂજા કરવાની પછી બહાર નીકળીને જોવો તો ધમ ભટકારા જ કરતા હોય ઈ ઊર્જાનો આહવાન કે આ અત્યંત મોટીના પ્રભાવક પ્રભુની ગુણ ઊર્જા મારા ભીતરની અંદર પ્રવેશ થઈ જાય છે સંખેશ્વર પાલીતાણા જ્યારે જ્યારે જાઓ તો કે આ પાલીતાણા તીર્થ શાશ્વતનું છે તો અત્યાર સુધી અનંત આત્માઓ જે મોક્ષમાં ગયા છે એ સર્વને હું કોટી કોટી પ્રણામ કરી રહ્યો છું આ માત્ર એક વાક્ય એ કરોડો આત્માઓને પ્રણામ કરવાનો લાભ મળે છે તો પહેલો સંકલ્પ કે આ તમામ ક્રિયા મને મોક્ષ સુખને પ્રદાન ક્યારે પાછો મોક્ષ લાખો હજારો બહુ પછી નહીં ક્યારે અને ઈ પણ વાક્ય તમારે કેવું બોલવાનું છે મને બોલો બધા મને ત્રીજા ભવે मोक्षनी प्राप्ति थई गई छे। थई जाओ एवं बोलवानुं। जो तमे थई जाओ बोलो छो तो ये भविष्यकाल लाखों वर्ष एमने पाछा तमारा संसारमां भटकवा मांडे। एटले बी जे भविष्यमां जोईए छे ए आपणे वर्तमानमां बोलवानुं छे। तो पहलो संकल्प भी थई गयो बराबर। बधा बे हाथ जोड़ी आत्मरक्षा मंत्र वळे पूरु शरीर धीरे 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 रिलैक्स करता 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 ओम परमेश्वरी नमस्कार सारम नमदा भगवान परक्षा करम वज्र वंजराम सुराम्यहम ओम नमो ओरियंताणम शिरस्कम जगसेष्टिकम ओम नमो समसितम ओम नमो आयरियाणम अंगरक्षादिशायिने ओम नमो वज्रायाणम आयु नमस्तयोगम ओम नमो लोए समसाहुणं मोजगे बाधयो शुभे एषो मंजनमुक्कारो शीलावज्रमहितले सबभावप्रासनो वप्रो वज्रमयो महि मंगलानं च सब्वे सिंहादिरांगारकादिका स्वाहं दं दमदं नेयं परमहवै मंगलं वप्रो वरिवज्रमयं विधानं देहरक्षणे महाप्रभावारक्षेयं शूद्रोपद्रं नाशिने परमेष्टिमनोद्भूतावरिजापूर्वसूरिविं यस्यैवं कुरुते रक्षा परमेष्टिपदे गदा तस्य नस्याद्वयं व्याधिराधिश्चान्ति कदाचन। બધા હાથાવી કરો। સમયસિકાની યાત્રા કોણે કોણે કરેલી છે? તેના અધિષ્ઠાયક દેવ કોણ છે? ભૂમિયા નાકોડા તીર્થના અધિષ્ઠાયક દેવ છે અને પાલીતાણાના અધિષ્ઠાયક દેવ। દરેક જગ્યાના ક્ષેત્રપાલ દેવો। જ્યાં સુધી તમે ક્ષેત્રપાલ દેવને ભજતા નથી ત્યાં સુધી તમારા લાઈફમાં સ્થિરતા કે જમીનમાંથી ઊર્જા સ્થિરીકરણ જ ન આવે। તો આજે આપણે જે 1 કલાકની આ સાધના કરશું પૂરા રોમે રોમની અંદર આદિનાથ ભગવાન અને ભક્તામરનો જબરદસ્ત વાસ થાય। બધા હાથ આવી રીતે રાખી આંખો બંધ અને જેટલી પણ આપણી જગ્યા છે ઘર દુકાન ઓફિસ એ સર્વ જગ્યાએ પૂર્ણ રીતે સકારાત્મક વાસ્તુ ઊર્જાથી ભરપૂર છે। एक कलाक बे कलाक सामयिक करिए छे प्रतिक्रमण करिए छे सवारे दौड़ कलाक जाप करिए छे छतां पण एनी एनर्जी अनुभव केम नथी थतो के जे माणस रात्रे गलत दिशामां माथुं राखीने सूवे छे जे माणस गलत दिशामां जे घरनी अंदर भोजन बने छे तमे लाख प्रयत्न करशो तमारा घरनी अंदरथी दवा जवानुं नाम नहीं ले कारण के ए भोजन अमृत भोजन नथी ए भोजन विष भोजन छे। दरेक ऊर्जा दरेक दिशानी एक फ्रीक्वन्सी होय छे। तो बदा अपना जेटला मकानों से जेटली दुकानों से ये बड़ी जगह एक बीजू कशु तब तोड़फोड़ नहीं करी सकता। वास्तु मारे तो एक ज नानकड़ू वाक्य रोज तब जाप करीने जेवा उभा थाओ त्यारे एक नानकड़ी प्रार्थना कि मारू घर सकारात्मक वास्तु ऊर्जा थी भरपूर है। शू बोलवानुं छे? हाथ आ रीते बधाने ज्ञान मुद्रा नमो रचनाभ्यम ओम शाम जीम शूम जैम शोम चलमक्षत्रबालाय कृष्ण गौरकांजल विरमणाय काल मेघरान गिरिविधरण आलदन बलदन खंजल भीम गौमुख दुर्विधरण प्रियंकर वेदनादाय वसति विदाराय वसति पूजालन्नाय वनपद केशाय राजूट पंडिताय वासुदासनाय त्रिलोचनाय आनंद वैरवादिष्ट वैरव परिमुदाय दृष्टि योगिनी मध्यगताय क्षेत्रबालाय तरागच्छागच्छ स्वाद्रतिष्ठ तिष्ठ स्वा शांतिं तुष्टिं पुष्टिं वृद्धिं वृद्धिं सर्वसमिदं सर्वजनवस्यं गुरु गुरु स्वाहा। कुलक्षेत्रपाल महाराज की अद्भुत एवं परमात्मा समीप जवा माटे संगीतनु साधन भक्तिनी आराधना जीवननी अंदर अमाप 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 आनंद प्रदान करे छे। तो आज आदिनाथ भगवान के जहाँ धरतीना प्रथम तीर्थंकर प्रथम भिक्षाचर प्रथम साधु अने समग्र जैन शास्त्रना प्रथम मार्ग प्रदाता यदि कोई देव परमात्मा हो तो कौन जे? कया भगवान जे? नानकड़ी प्रार्थना बोली धीरे 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 मंद मंद स्वरे आजनु अनुष्ठान अनूप अनुष्ठान बनी जाए माटे बीजा त्रण संकल्प करता करता अपने आगळ वधीशुं। बधा साथे मळी बोलजो आदिनाथ दादा मने तारी धून लागी प्रथम निशानी शू तो धीरे 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 अपनी आँखों બંધ થવા, કારણ કે બહારની આંખોથી તો હજારો વખત ભગવાનને જોવાની કોશિશ કરી છે, ઘડીકમાં આ દેખાય, ઘડીકમાં આ દેખાય, ઘડીકમાં આ દેખાય, લેકિન આજ ભીતરની આંખથી ભગવાનને યાદ કરીએ, સંસ્મરણ કરીએ, વંદન કરીએ અને મારા તમામ કાર્ય હે પરમાત્મા, હે પરમ શક્તિ આપે પૂરા કરવાના છે. બધા સાથે મળીએ. तो प्रथम संकल्प के आबद्धी क्रिया थी बने तीजा भवे बीजा नंबर में आज थी कम से कम 24 वक्त बधाए बोलवानुं छे. दवाओ आवी गई छे, शरीर नहीं सपोर्ट करतुं, कोई वांधो नहीं, पण एने पण आपणे सारुं करी सकीए छीए. तो हमेशा मने आ रोग मटी जाए, डायाबीटीस मटी जाए, बीपी मटी जाए, बायपास से कई पण प्रॉब्लम छे आवी गयुं छे, तो हवे आपणे एने निकाळवुं छे. तो केवी रीते निकाळशो? तो रोज बोलो हूँ पूर्ण स्वस्थ જેને પણ કોરોના મટી જાય એના માટે જાપ કર્યા ની બધાએ પ્રાયશ્ચિત લેવું પડશે. મહાપાપ કર્યું છે. શું કર્યું છે? મંત્રોની આસાતરા થઈ રહી છે. તો કે એક મંત્રની તાકાત શું છે? એકલા કોરોના મટાડ દેનામાં એવી છે. તો કે એક મંત્રની તાકાત આપણા રૂવાટા ઉપર, એક એક રોમટા ઉપર અઢી અઢી રોગ છે. 4.5 કરોડ રૂવાટા, 4.5 કરોડ રોગ માત્ર એક મંત્રથી દૂર થઈ જાય છે. હવે કોરોના માટે જાપ કરાય? घराई घराई એટલે જ આપણે પાછળ જઈએ. આપણે હંમેશા તમે બોલો છો શું? આપણે હંમેશા જાપ કરવો હોય તો સ્વસ્થતા માટે કરવાનો છે. શેના માટે કરવાનો છે? તમે કોરોના માટે જાપ કરો છો એટલા માટે આ પાછી ત્રીજી લહેર. આપણે એક જ પ્રાર્થના કરવાની કે હું સ્વસ્થ છું, મારો પરિવાર સ્વસ્થ છે, મારો સંઘ સ્વસ્થ છે. અને એ શરૂઆત પણ નીચેથી કરવાની. જે પણ માણસ આખા બ્રહ્માંડ માટે જાપ કરે છે એ જાપનું કોઈ રિઝલ્ટ મળતું નથી. તો કે કેમ રિઝલ્ટ ન મળે? આજ પછી ક્યારે પણ કોઈ કંઈ પણ શબ્દ આવે પૂછવાનું કેમ આવું? તો કે આ લાઇટ છે એની કેપેસિટી આટલા હોલને પ્રકાશ આપવાની છે. શું આ એક લાઇટ આખા બ્રહ્માંડને પ્રકાશ આપી શકે? હા અથવા ના? તમે જ્યારે એવો સંકલ્પ કરો છો કે આખા બ્રહ્માંડનું કલ્યાણ થાય તો એ તમારો સંકલ્પની ફ્રીક્વન્સી ક્યારે પણ કામ કરતી, કારણ કે તમારી પ્રાર્થના આટલી નાની છે અને બ્રહ્માંડમાં 700 કરોડ લોકો છે. કેટલા કરોડ લોકો છે? હવે શું કે તમારી એક પ્રાર્થનાથી 700 કરોડ લોકો સાજા થાય? તો પેલી પ્રાર્થના હું સ્વસ્થ છું, મારો પરિવાર સ્વસ્થ છે, મારા આડોશ પડોશ સ્વસ્થ છે, મારો ફ્લેટ, મારી સોસાયટી, મારું ગામ, મારું શહેર, મારો સંઘ, મારો દેશ અને સૌથી છેલ્લે આ વિશ્વ. તો ખૂબ ભક્તિભાવ સાથે હંમેશા રોગની મુક્તિ માટેનો અદ્ભુત મંત્ર. આ જેટલા પણ ખુરશી પર બેઠા છે ને, જૈન ધર્મમાં આપણે માની કે અભ્યુદય વધી રહ્યો છે. મહા 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 ટેન્શન દરેક ઉપાસની અંદર જે પ્લાસ્ટિક વર્જિત છે એ દરેક સુબંધ પર જગ્યાએ આજે ઘૂસી ગયું છે. ક્યાંથી અસર થશે? શબ્દોથી બધી માયાજાળ જે મહાન થઈ ગયું, ઐશ્વર્ય થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ રિયલ રીતે આજે દૂધથી લઈ અને ખુરશી સુધી કેટલી બધી વસ્તુઓ જે આપણી સકારાત્મક ઉર્જાને ડિસ્ટર્બ કરે છે. તો સ્વસ્થતા માટેનો મંત્ર છે હું પૂર્ણ સ્વસ્થ છું. બીજા નંબરની અંદર પૈસા નથી તો પણ કશું નથી. સારા સારા આપણે તીર્થો બનાવવા છે, અભ્યુદય કરવો છે, આપણા પરિવારને આનંદિત રાખવો છે. તો કે બધી જ જગ્યાએ સૌથી પહેલી ચીજ શેની જરૂર છે? તો કે પૈસા વધે માટે બીજો સંકલ્પ હું પૂર્ણ સમૃદ્ધ છું. જેની પણ માથે કરજો છે, દેવું થઈ ગયું છે, અને કરજો અને દેવું જ્યાં સુધી તમે મગજની અંદર રાખશો ત્યાં સુધી કરજો અને દેવું ક્યારે પણ ઉતરવાનું. બહુ બધા લોકો દિવસમાં 4-5 વાર આટલું દેવું થઈ ગયું છે, આટલું દેવું થઈ ગયું છે, આટલું દેવું થઈ ગયું છે, ક્યારે પણ સારું નહીં થાય. પણ હું સમૃદ્ધ છું, મારો વ્યાપાર ખૂબ વધી રહ્યો છે. તો કે બીજા નંબરનો સંકલ્પ કે આ ભક્તામર જાપ કરતાં હું સમૃદ્ધ બની ગયો છું, આ પૂજા કરતાં હું સમૃદ્ધ બની ગયો છું, આ સામાયિક કરતાં મારા ગુણોની સમૃદ્ધિ, આધ્યાત્મિક અને આર્થિક બંને, કારણ કે આપણે સંસારી જીવ છીએ તો આર્થિક પણ એટલું જરૂરી છે અને આધ્યાત્મિક ગુણ. એટલા માટે છેલ્લું વાક્ય કીધું છે તમ્માન તુંગમ વસા સમુપૈતી. તો કે અમારે જવું છે મોક્ષમાં, પણ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી ડગલે અને પગલે શું જોશે? તો એ પુણ્ય લક્ષ્મી સાથે. અને બધું જ આવી ગયા પછી સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું ચિત્તની પ્રસન્નતા. ચિત્તની પ્રસન્નતા નથી અહીંયા ગયા પછી જો આપણે વહુઓ પર ધમપછાડા કરીએ કે આપણે આપણા હૃદયની અંદર કેટલા બધા લોકો માટે દ્વેષની ભાવના સ્ટોર કરીને રાખીએ, બ્લોકેજ એને જ આવે છે, બાયપાસ એને જ કરાવવું પડે છે. જે વ્યક્તિઓ મનની અંદર બધી વાતોને ભરીને રાખે છે, તમારું ધાર્યું કશું થવાનું નથી. તો કે સૌથી ઉત્તમ શબ્દ છે ક્ષમા ભાવ. મિચ્છામિ દુક્કડમ, મારી સાથે એને ખરાબ પણ કર્યું તો પણ હું એને ક્ષમા માંગુ છું અને એના સદગુણોની પ્રશંસા. તો આ 4 વાક્ય તમામ ક્રિયાઓ સાથે કરતાં આજે ભક્તામરની જબરજસ્ત કોટીની ભક્તિ જૈન અનુષ્ઠાનમાંથી અમે લોકો આવેલા છીએ. લાખો લોકો, અત્યાર સુધીમાં 36 લાખ લોકો અમારી સાથે ઓનલાઈન ગૂગલ અલગ અલગ રીતે જોડાયેલા છે. 4-5 લોકો તો અહીંયા પણ હજી બેઠા છે. અને પ્રેક્ટિકલ એમ કોઈ એમ કે આ કામ ન થાય તો મંત્ર પ્રુવન કરે છે. આપણા મહર્ષિઓ વૈજ્ઞાનિકો કરતાં પણ લાખો ગણો પાવર આપણા સદગુરુઓમાં હતો. આપણા મહર્ષિઓમાં વૈજ્ઞાનિકો સારી વસ્તુ રિસર્ચ કરી વેચે છે. નામનાની કામના, પૈસાની કામના ઊંડે ઊંડે રહેલી હોય છે. જ્યારે આપણા તમામ પૂર્વાચાર્યોએ, તમામ આચાર્ય ભગવંતોએ માત્ર અને માત્ર જનસેવા માટે, લોકોનું કલ્યાણ થાય, લોકહિતાય, ભગવાનનું વિશેષણ છે નવોત્તમ સૂત્રની અંદર કે આ બધા જીવોની સમાધિ ટકે. નીકળો અને પૂછો કે શું કરીને આવ્યા તો શું જવાબ આપશો? તો કે આ તમામ ક્રિયાથી કદાચ બીજું કશું થાય કે ન થાય. उपसर्गाक्षयम्यन्ति छिद्यन्ते विघ्नवल्लयः। पछी शुं आवे? आजनो आ आपणे भविष्यमां हवे क्यारे शुं खबर नथी, पण ज्यां सुधी न मळे गुरु मासे पाछा न पधारे त्यां सुधी चित्तनी प्रसन्नता जबरदस्त वधवी जोईए, मन डोलवुं जोईए, एक एक नानी नानी घटनानी अंदर सारी 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 वस्तु देखाडवी जोईए। तो के तीजा नंबर नो संकल्प है कि हूँ, चौथा नंबर नो हूँ पूर्ण शांत छू। जेटली पण घटनाओं थई रही है खूब समभावे बधी हूँ जोई रह्यो छूं, जेटली मारे स्वीकारवा देवी छे स्वीकारी रह्यो छूं, बाकी भवितव्यता काल बधा ज पुस्तकने हाथमां लई समय आपणी पासे ओछो छे, पण जेटलुं पण मेक्सिमम थई शकशे। जे पण वस्तु न समझ पड़े तो वच्चे तमारे हाथ ऊपर करीने पूछी लेवानुं, पण आज अवश्य में अहींया बैठा बैठा जेटला पण व्यक्ति बैठा छे ने एक पण व्यक्ति 99% नहीं 100% तमने हृदयनी अंदर एक सेकंड माटे तेवो अनुभव थशे के ना बस आजे भीतरमां आदिनाथ भगवाननी ऊर्जा मने स्पर्शी रही छे। बधाए साथे मळी लयबद्ध रीते जे रीते हूँ तमने राग शीखवाडुं छुं ई ज रागमां न स्पीड में न धीमे न आगळ न पाछळ अलग अलग रागों संयोजन करी कानडा नामनो राग के जे आपड़ा चक्र संतुलन आपड़ा जे हॉर्मोन्स छे आपड़ा शरीर नी अंदर जे खुशीओ ना परमाणुओ छे जे संतुलन करे छे। तो पहली लाइन एक गाथा हूँ तमने बधाने संभळावुं छुं, जेमां पहली लाइन नीचे बोलवानी छे, बीजी लाइन नीचे बोलवानी छे अने तीजी लाइन तमारे बधाए ऊपर। ई रीते आपणे बधा आखो भक्तामर एनो रुद्धि एनो मंत्र पछी साहिबजी पण एनो अद्भुत महिमा आपणे बधाने समजावशे अने खूब 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 अद्भुत रीते परम मंगल परम कल्याण अने एक नवी खुशीनी जिंदगीनो शुभारंभ थाय एना माटे आपणे बधा भेगा थया छीए। भक्तामर प्रणत मोली मणि प्रभा रुधिर फरी रह्युं छे ए पूरी तरह से प्योरिफिकेशन पूर्ण रीते शुद्ध थई रह्युं छे। सम्यक् प्रणम्य जिन पादयुगम् अतिशय अगत्यनी गाथाओ छे जरूरी गाथाओ छे ज्यारे कशी ज वस्तु समजण न पड़े सर्व संकट निवारण प्रथम गाथा। ॐ रीम नमः नमो रियंदार नमो जिराण ब्राह्मण ब्रह्म ब्रह्म आसियाओ सर्व कृपण विचक्राय जरोम जरोम स्वाहा। ॐ राम रीम रोम रोम श्रीम लीम लोम ग्रोम ॐ रीम नमः। एक एक गाथाना प्रभाव ने समझता समझता इनी गुण ऊर्जा अत्यार सुधीमा लाखों करोड़ों भक्तामर गणायो छे एनी पण गुण ऊर्जा मारा भीतरनी अंदर प्रवेश करी रही छे, मारा साथे साथ चक्रोने संतुलन करी रही छे अने मारा बधा ज कार्य परिपूर्ण थई गया छे। य संस्तुता सकल दुद्भुतम વાત કરવાનું. શત્રુ પીડા અને શિર પીડા, જેને પણ માઇગ્રેન બહુ જ રહે છે, જેને પણ નજર લાગી જાય છે, થોડું ઘણું પણ સારું કામ કરો અને તમે નજરથી બંધિત થઈ જાઓ છો, એના માટે ઓમ શ્રી હરહમ નમો ઓમ નિરાણમ ઓમ રીમ શ્રીમ ક્લીમ ક્લુમ નમઃ મુદ્યાવી દ્રષ્ટિ દોષ, જેને પણ બીજાના દોષ જ દેખાય છે અને પછી ગિલ્ટી ફીલ થાય કે યાર ખોટું બોલી ગઈ, ન બોલી હોત તો સારું હતું. બધા પોતાની હાથ આંખો ઉપર રાખતા હાથમાંથી ધીરે 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 હવા ભક્તામરની ઊર્જા નીકળી રહી છે અને આંખોના જે નંબર છે, આંખો જે છે પૂર્ણ રીતે સંતુલિત થઈ રહી છે. ઓમ રીમ હરમ નમો પરમોહિનીયાણમ ઓમ રીમ ક્લીમ ક્લીમ ચિત્તેભ્યં મુક્તેભ્યં सर्वसिद्धिदायकेभ्यो नमः स्वाहा. બધાનો બરાબર ગાથામાં અવાજ આવવો જોઈએ, કારણ કે ગુણ ઊર્જા આજે સામૂહિક રીતે ભક્તામરની ગુણ ઊર્જા બધા ગ્રહણ કરી રહ્યા છીએ. ભક્તમ ગુણાન ગુણ સમરસ હજારો લાખો બીમારીઓ દૂર થઈ રહી છે અને ઘણી બધી વખત બહારગામ જવા જઈએ પાણી આપણને શુદ્ધ ન થાય, તો કે જળ સંબંધી સર્વ સમસ્યા નવા ગામમાં જેવા જાઓ. આ ચોથી ગાથાનો પાઠ, એનો રુદ્ધિ, એનો મંત્ર સાથે સાથે પાણી ચાર્જ કરીને તમારે કોઈને આપવું છે. કોઈના શરીરનું જે હોર્મોન્સ છે એ નોર્મલ કરવા છે, તો એ બધાની અંદર આ ચોથી ગાથાની આરાધના. બધા બંને હાથ જોડી ઓમ રીમ હરમ નમો સપોહિરાણમ ઓમ રીમ શ્રીમ ક્લીમ જલ દેવતાભ્યો નમઃ સ્વાહા. રિવર પર કોણ કોણ ફરવા જાય છે હાથ ઉપર કરજો. રિવર પર અત્યાર સુધીમાં ગયા હોય, જીવનમાં દાન આપવા માટે ઘણા બધા કાર્ય, અન્નદાન, વસ્ત્રદાન, વસ્તીદાન, અભયદાન, જ્ઞાનદાન. તો કે આજ પછી ક્યારે પણ કોઈ સમુદ્રની ઉપરથી યાત્રા કરી રહ્યા છો, કોઈ નદીની પાસે બેઠા છો, તો કે એની બાજુમાં ચોથી ગાથાનો આ શ્લોક બોલતા બોલતા કે આ પાણીની અંદર રહેલા તમામ જીવો પણ જલ્દીથી જલ્દી મનુષ્ય બને, જૈન ધર્મને પ્રાપ્ત કરે અને મુક્તિ પદને, તો કે જલના જીવોનું પણ કલ્યાણ એ જૈન શાસનમાં બતાવેલું છે. सोहम ददामि ददामि वसां मुनीसा દીકરાઓ છે અને જેને લોકોને આંખોના ચશ્માના નંબર દિન પ્રતિદિન વધી રહ્યા છે, મોતૈયોનું બોલી રહ્યા છે, જેવા તમારા દીકરાઓ તમારી બાજુમાં આવે, આંખોની ઉપર હાથ રાખી નેત્ર સંબંધી સર્વ રોગોને દૂર કરનારી, આંખોને તેજોમય બનાવે. બહુ બધા લોકો મેક્સિમમ નાઇટની અંદર મોબાઈલ ચલાવતા હોય, 10 વાગી જાય, ક્યારેક 11 વાગી જાય, ક્યારેક 12 વાગ્યા સુધી. અને અત્યારે ઓનલાઈન ક્લાસ પ્રમાણે એવરી ડે તમારે તમારા બચ્ચાઓ બાળકોને આ ગાથાથી, કારણ કે કન્ટિન્યુઅસ મોબાઈલમાં જ ભણતા હોય છે, તો આંખોને રોશનીમય તેજોમય બનાવવા માટે બધા હાથ આંખ ઉપર રાખી ઓમ રીમ હરમ નમો યનાણમ હરણંતોયનાણમ ઓમ રીમ શ્રીમ ક્લીમ સર્વ સંકટ નિવારણે પ્યો સુવા સ્વૈક્ષિમ પ્યો નમો નમઃ. ખૂબ स्वरज्यनी गाथा आखा भक्तो आखू भक्तामा कोने कोने आपणे जात उपर करो खूब सरस खूब ज्ञानवर्धक संघ छे कदाच आखू नथी पण आवडतुं तो त्रण गाथा बधाए बाकी करवानी छे जेमानी पहेला नंबरनी गाथा छे गाथा नंबर 6 जे स्मृतिदायी सन्मति जे प्रदान करे छे बीजा नंबरनी अंदर गाथा छे गाथा नंबर 26 कि जे प्रकृष्ट मात्रा में लक्ष्मी खूब धन मळे कोई पण जैन नो बच्चो या अजय नेनी पासे अनंत 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 धन होवू जोईए अने चौथा तीजा नंबरनी जे गाथा छे गाथा नंबर 41 उद्भूत भीषण जलोदर भार भूला के प्रत्येक व्यक्ति स्वस्थ रहे तो ज्ञान वर्धक अपना परिवार में जितना पण दीकरा दीकरीओ छे बधा उपर अनंत कृपा सरस्वती माता नी वरसी रही छे अल्पश्रुतं श्रुतवदार्यात् पांचे पांच आंगड़ी साथे समन्वय मुद्रा धीरे 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 मूवमेंट करता करता गोल 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 फेरवता फेरवता मारू आज्ञा चक्र पूर्ण रीते संतुलन થઈ રહ્યું છે મારી સ્મરણ શક્તિ ખૂબ વધી રહી છે ઓમ નિવારમ નો મુદ્દવદિનમ ઓમ રેમ શ્રામ શ્રેમ શ્રુમ હંસ થા 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 સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદમ गुरु गुरु स्वसंसवेन भवसंगति पापं क्षणाक्षयमुपैति शरीरं आक्रान्तलोकमलिनं परिचरो सर्वद्रुतम संकट सूत्रमद्रम कष्ट निवारणम गुरु गुरु कमर दुखे माथू दुखे पग दुखे तो के आ बधानु मुख्य कारण छे गैस वायु त्रण प्रकारना रोग होय छे कफ पित्त अने वायु જ્યારે વાયુની માત્રા વધે છે ત્યારે શરીરમાં દર્દ પીડા સ્ટાર્ટ થઈ જાય છે તો એવા સમયે જે અંગ ઉપર દર્દ છે ત્યાં હાથ રાખી બધા સાથે ભણી 8મી ગાથાનું હીલિંગ કે ઈ મારું અંગ છે પૂર્ણ રીતે સંતુલિત થઈ ગયું છે અને નોર્મલ વ્યક્તિની જેમ હું સુખપૂર્વક જીવન યાપન જેને ડીચણની બહુ તકલીફ છે ડીચણ ઉપર હાથ રાખશે મસ્તકની તકલીફ છે માથા ઉપર હાથ રાખશે ઓમ રીમ હરમ નમો બદાણુસારિણમ ओम राम रीम रोम रोम रोस्याउसाम अप्रतिग्रह पट विचक्राय द्रोम द्रोम नमः ओम रीम श्रीम लक्ष्मण राम आनंद देव्ये नमो नमः अस्तां दवास्तव नमस्तसम ट्रावेलिंग करता हो जन समाचार पड़े जी आखी आखी गाड़ी में एक्सीडेंट થઈ ગયો પરિવારના ચારે ચાર લોકો મરી ગયા તો કોઈ બી પ્રકારની યાત્રાનો શુભારંભ કરો तो ये यात्रा शुभारंभ की अंदर तमारी यात्रा कल्याणकारी थाय, मंगलकारी थाय, यशकारी थाय ने सर्व प्रकारना फूल एन्जॉय साथे पाछा सुखरूप तमे घरे पाछा आओ। बन्ने हाथ जोड़ी ओम ह्रीं नमो ओरियंदाण नमो सम्मिंग सोयाणम राम ह्रीं रोम फट स्वाहा ओम ह्रीं श्रीं क्लीं ओम ह्रीं श्रीं क्रोम ज्वीं दहनाना हम हा नमः त्यादुदं दोहनभूषण भूतनादा उदे गुणेर्भुवि महातमपि तुल्याभवन्ति भवतो ननुतेन ओम ह्रीं नमः बुद्धि को दार दो बाबा बसात संपूर्ण स्वाहा दृष्टवा भवन्दमनि मे सविलोकनीया पीत्वा मया ससिकरा द्रुतिदो दसिन्दो विचार डिप्रेशन में छे रात्रे ऊंघ नहीं आवती बदा कपाळो पर हाथ राखी मारी जेटली पण कुमति छे ई बदी सन्मति में प्रदान करजो। हे सुमतिनाथ भगवान, हे आदिनाथ भगवान, सन्मति प्रदान करो। तो डिप्रेशन वाला माटे जेने पण बहुज बीजाना दोष देखाय छे, बहुज गलतियों जेने देखाय छे, हे प्रभु मारा चित्त ने संतुलित करो। ओम ह्रीं वरम नमो वद्ये पुत्रिणं ओम ह्रीं श्रीं क्लीं श्रां श्रीं गोमति निवारिण्यै महामायायै नमः स्वाहा। कई वस्तु चोराई जाए। हाँ, वस्तु तमे आड़ा हाथ चिंतनो क्रम डिप्रेशन होय तमे ज्यारे बहुत अतिशय विचारो छो तो कोई पण वस्तु तमे आडी वडी जग्याए मूकी दो छो। सोनाना दागीना छे, चावी छे अने एनो प्रत्यक्ष प्रमाण बहुत अनुभव थाय। कल्पना बेन हमारा जीवित छे छेल्ले एमना अनुभवो कहेशे के तपस्या, भक्ति, आराधना आ बधामां रिलिंग एमना जीवनमां आववाथी કેટલું બધું પરિવર્તन થયું છે। तो कि जारे घणी बधी वखत चावीनो जूड़ो, सोनाना दागीना रात्रे आपणे मूकी दઈએ छे, याद आवता नथी, रोजनु छे। खूब खूब अनुमोदना। तो के इच्छित वस्तुओं ने प्राप्त करवा माटे अने हवे खूब अगत्यनी गाथा बधा बराबर नोट करी लेजो। थोड़ा थोड़ा बधा आगळ आवी जाओ। तो बधा आगळ आवी जाओ। ए जग्या छे आपणा जैन समाजनी अंदर वर्तमाननी सौथी मोटी समस्या होय तो मेरेज तथा કેટલા બધા એવા સરસ મજાના દીકરાઓ છે, દીકરીઓ છે, છતાં પણ યોગ્ય જીવન સાથી મળતા ધર્મને ચલાવવો હશે તો સામાયિક જરૂરી છે, પ્રતિક્રમણ જરૂરી છે, સાથે આ ઉપાસને અને દેરાસર ચલાવે એવા સારા દ્રષ્ટિઓની પણ, સારા આરાધકોની પણ પ્રવચન ગમે તેવું જોરદાર હોય પણ સામે કોઈ બેસનાર જ ન હોય, જૈનોની સંખ્યા જ ન હોય तो कि एवा समय में वधु ने वधु योग्य व्यक्तिओं ने योग्य दीकरा अने दीकरी मळे। एट्रेक्शन गुण जेने परिवार में कोई वेल्यू नहीं करतो, जेने यश नहीं मळतो तो कि इच्छित व्यक्ति ने प्राप्ति गाथा नंबर 12 थी आपने बधाने थाय छे। એટલે આજે જ્યારે બુક તમે ઘરે લઈ જાઓ તમારા સમાજના જેટલા પણ દીકરા દીકરીઓ કુંવારા છે એ બધાને જડબે સલાહ કહી દેવું કે 12મી ગાથાનો અનુષ્ઠાન 1 મહિનાથી 3 મહિના સુધી કરો, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો, અવશ્ય મેં તમારું કાર્ય સિદ્ધ થશે। હે શાંતરાગ રુચિ વે પરમાણુ વિશ્વ जे पण भाईनो बहननो दीकरो दीकरी जे पण लोकोनु आ कार्य रोकायेलु छे हे भक्तामर स्तोत्र हे आदिनाथ भगवान हे विमल वानदेव हे चकेश्वरी माता जल्दी थी जल्दी ये घर नी अंदर धवल मंगल गीतों वागे अने अनेक लोकोना सर्व कार्य संपन्न बने। ओम ह्रीम रम नो भूय बुदाणम ओम ह्रीम मा मम सर्व राजा प्रजा मोहिनी सर्व जनमस्यम गुरु गुरु स्वाहा वक्रं वदे सुरनरो रजनेत्रहारी बिंबं गलं तमलिनां परिसागरस्य राम द्रीम द्रोम दम मोहिनी सर्वधर्मस्य गुरु गुरु संपूर्ण मंगल ससांग कला शुभ्र गुण श्री भुवन ये संश्रीदा श्री सूरी मंत्र पण जे छे ये भक्तामर सार गर्भित छे। 14वीं नंबरनी गाथा सरस्वती महालक्ष्मी के उत्तम कोटीनी बुद्धिनु निर्माण थाय अने प्रचुर मात्रानी अंदर व्यापारनो वृद्धि थाय ए भक्ति भाव साथे ओम ह्रीम रमनो ज्वलमणम ओम नमो भगवते गुणवते मानसे महामानसे स्वाहा चित्रं किमत्रया रात्रे जलन थतुं होय अने एसिडिटीनो प्रॉब्लम छे अने તમે કંટ્રોલ ન કરો અલ્સર પછી કેન્સર તો કે સર્વ પ્રકારનો અગ્નિને જે શાંત કરે છે એવી મંગળદારી આ વિધાનની અંદર અને સર્વ પ્રકારના પ્રતિપક્ષી બહુ તમને કોઈ ડરાવતું હોય લીગલ એક્શન થઈ ગયા કોર્ટમાં થઈ ગયું કોઈ ધાક ધમકી આપતું હોય તો કે સર્વ પ્રકારના ભયને પણ દૂર કરવાનો સામર્થ્ય ગાથા નંબર 16 ની અંદર ઓમ રીમરમ નમો ચૌદસુવિનમ ઓમ નમો સુમંગલાર્ચના નામદેવી સર્વ સમેદાન ભજ સુંગલા ગુરુ ગુરુ नास्तं कदाचिदुपयासि नराहुगम्य પેટની અંદર ગંદકી હોય બહુ બધા દિવસથી તમારી સિસ્ટમ બેકાર હોય 17મી ગાથા પેટ ઉપર બતાવી દે સ્લોલી હાથ ફેરવો સર્વ પ્રકારની બીમારીઓનું સર્વ પ્રકારની ભાષાનું સર્વ પ્રકારની જીવન વ્યવસ્થાનો મૂળ આધાર આ નાભી છે તો કે જ્યાં સુધી આ શુદ્ધ નથી કર્મ ગ્રંથની અંદર અને અલગ અલગ પ્રકારના શાસ્ત્રમાં કીધું છે કે આ લૂંટીની અંદર નાભીમાં 8 વૃષક પ્રદેશો આવેલા છે. અને એનું તમે જ્યારે ધ્યાન કરો છો, સાધના કરો છો, બહુ હાઈ લેવલની વાત છે. મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત આ પેટ શુદ્ધિથી છે. તો આજે આ સંતર્મી ગાથા કરતા પેટ શુદ્ધિ બે રીતે થાય. એક તો ભોજન જેટલું પણ અશુદ્ધ છે એ બધું રિમૂવ થાય ત્યારે પેટ શુદ્ધિ થાય. અને બીજા નંબરમાં જૂની જૂની વાતો જ્યારે મગજમાં, પેટમાં, શરીરના અલગ અલગ અંગોમાં ભરી રાખો છો ત્યાં સુધી પણ તમે શુદ્ધ જીવન જીવી શકતા. બધા આવી રીતે પેટ ઉપર હાથ, કમરથી ટટ્ટા, આંખો બંધ, સ્લોલી હાથ ફેરવતા મારું પેટ પૂર્ણ રીતે પવિત્ર થઈ ગયું છે. જઠર, કિડની, શરીરના એક એક અંગો, ફેફસા, ભક્તામરની દિવ્ય ઊર્જા ધીરે ધીરે મારા એક એક અંગને સંતુલિત કરી રહી છે. ઓમ નમઃ અઠંગ મહાનવિંદ કુશલાણ ઓમ નમો નમેણ અર્તે મટે શુદ્ર વિદતે શુદ્ર વિનામ જનન વિનામ વંદે વંદે સર્વ વિનામ સર્વ રોગ નિવારણમ ગુરુ ગુરુ સ્વાહા નિત્યોદયમ દલિતમો ચડાવો બોલતા હોય બોલું નહીં બોલું ત્યાં કોઈ વ્યક્તિ બોલી જાય અને લાભ લઈ જતું રહે. તો કે આવું પ્રકારનું દ્રઢ સંકલ્પ, સાધનાની શરૂઆત દ્રઢ સંકલ્પથી થાય છે. તો કેવો દ્રઢ સંકલ્પ આપણો કેવી રીતે થશે? તો એ ગાથા નંબર 18ની જે છે એ મનુષ્યને દ્રઢ સંકલ્પ ધારી કે વિચાર્યું એટલે કરવાનું. ઓમ રીમ અરહમ નમો વિલોડવતાણમ ઓમ નમો ભગવતે જય વિજય મોય મોય સ્તંભય સ્તંભય સ્વાહા કિં સર્વરેષુ સસિનાનરિ વસ્વતા છે, ખરાબ શબ્દ પણ છે. અને બ્રહ્માંડમાં ક્યારે પણ આખું જગત તમારા માટે સારું વિચારી શકે, સારું બોલી શકે એવું બનતું. જેમ સુબત્વ ઊર્જા છે, જેમ આપણે સાધુજી ભગવાન વાસકેપ નાખે તો કે એમની ગુણ ઊર્જા, એમની સુબત્વ ઊર્જા આપણા ભીતરમાં આવી રહી છે, એમ બ્રહ્માંડમાં એવા ઘણા બધા લોકો છે જે ઈર્ષાના જલકુકડા છે. તમારું ક્યારે પણ સારું જોઈ શકતા. તમે નજર શબ્દ સાંભળો છો બધાએ? નાના છોકરાઓને નજર લાગી જાય. તમે ક્યારેક સારા કપડાં પહેરો તો તમને લો ફીલ થાય. ઘણી બધી વખત મેડિકલના બધા જ રિપોર્ટ કરાવો તો એ નોર્મલ આવે, છતાં પણ શરીરમાંથી રોગ જવાનું નામ ન લે. તો કેવી જેટલી પણ બેડ એનર્જી છે, નકારાત્મક એનર્જી છે, કોઈ વ્યક્તિ તમને વારંવાર જોઈ રહ્યો છે, કોઈ વ્યક્તિ એના મનથી ખરાબ વિચારી રહ્યો છે, તો કે એની બેડ એનર્જી આપણા ઘણા બધા શુભ કામોને રોકી દે છે. સૂર્ય જેવા સૂર્યને પણ ગ્રહણ લાગે છે. લાગે છે કે નથી લાગતું? કે સૂર્ય તો કે રાજા કહેવાય, કે રાજા પણ ક્યારેક ઝૂકી જાય. તો કે ક્યારેક આપણને એવું ફીલ થાય, એકલા બેઠા હોય લો ફીલ થાય, ખાવું ન ભાવે, જમવા બેસીએ તો જીભ ઉપર કોઈ ટેસ્ટ ન આવે. તો કે આવી બેડ એનર્જીની ખબર કેવી રીતે પડે? ઘર ઉપર લાગે, ગાડી ઉપર લાગે, શરીર ઉપર લાગે. તો કે જેવી તમે પૂજા કરવાની શરૂઆત કરો, છોકરાઓ રોવા માંડે. જેવી તમે પૂજા કરવાની શરૂઆત કરો, દીવો બુઝી જાય. જેવું તમે જમવા માટે બેસો અને રોજ તમારા ભોજનની અંદર વાળ આવે. તો કે આ બધા જ સંકેતો છે કે તમારા ઉપર કોઈ નકારાત્મક એનર્જી વર્ક કરી રહી છે અને જેના કારણે તમે સ્મૂથલી આધ્યાત્મિક અને સાંસારિક લાઈફ જીવી શકતા નથી. તો બધા ખૂબ માથા ઉપર હાથ ફેરવતા ओम ह्रीमारम नमो विचारणम ओम राम रीम रूम राम यक्षारी वसत नमः સૌથી વધારે અગત્યની ગાથા 20મી ગાથાનો પ્રભાવ શું છે? 20મી ગાથાનો પ્રભાવ ચારે બાજુ એટલી બધી હોસ્પિટલો બની રહી છે. આ ધરતી ઉપર સર્વશ્રેષ્ઠ યદી કોઈ દાનવીર હોય તો એ કોણ છે? કોણ છે સૌથી મોટો દાનવીર? કર્ણ, ભીમ, ભામાસા, પેથળસા કોણ? तो क्या धरती ની અંદર સૌથી મોટો દાનવીર એદી કોઈ હોય તો એક માં છે. કેવી રીતે કે દુનિયામાં બધું જ આપી શકે છે, પણ માં એક એવું તત્વ છે, માં એક એવું પવિત્ર શક્તિ બિંદુ છે કે જે સ્વયંમાંથી એક નવ અવતરણને જન્મ આપે છે. અને એ બહુ દુઃખની વાત છે, બહુ ગંભીર વાત છે. જેટલી પણ સાસુમાં બેઠા જેટલા પણ લોકો 40 વર્ષથી ઉપરના છે, જે લોકો ખરેખર જૈન શાસનની સેવા કરવા માંગે છે, આજે જેટલી પણ હોટલો નથી વધતી એના કરતાં પણ વધારે પ્રમાણની અંદર આઈવીએફના સેન્ટરો અને હોસ્પિટલો વધી રહી છે. જે માની પાસે એવી શક્તિ હતી કે 2, 4, 5 છોકરા તો રમતા 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 થઈ જાય, અને એવી સ્ત્રીઓ આજે એક સંતાન પણ લાખો રૂપિયાની દવા લીધા વગર કરી શકતી. તો માનતું શ્રી માર સાહેબને આજે કેટલા વર્ષો પહેલા ખબર હતી કે જૈન શાસનને એવી સમૃદ્ધ બનાવવો હશે, તમારે સાધુજી ભગવાનને ગમે એટલું ઓરાવો પણ અતિશય આનંદ શેનાથી આવે? સારા કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા ભોજન કરાવી દો, ઘરે વસ્તી દાન કરી દો, પણ ખરેખર આનંદ કેનાથી આવે? જો નાના માણસે વસી રહ્યા છે ઘરમાં 3-4 દીકરીઓ હોય, એકાદ દીકરીને સાધુજી ભગવાનના પડખા સેવડાયા હોય, 4 મહિના કીધું તારે ક્યાં રહેવાનું છે બેટા, પણ એકમાં જ બસ કશું ન થાય. તો કે જે પણ ઘરની અંદર સંતાન નથી એ તમામ ઘરની અંદર કિલકિલાટ, આનંદ, પ્રસન્નતા, ગુણ વૈભવ વધે. અને સંતાન નથી માટે લગ્ન પણ નથી થતા. છોકરીઓની સંખ્યા પણ દિવસે દિવસે ઘટી રહી છે. તો આખી વ્યવસ્થા પાછું સંતુલન થાય એના માટે નાનકડી પ્રાર્થના. ઓમ રીમ આલમ નમો જામણ ઓમ શ્રામ રીમ જુમ તો શત્રુ ભય નિવારણમ થરસ્વ મને વરમ મર્યાદય દેવ દ્રષ્ટા સર્વસૌભાગ્યમ સર્વ સૌખ્યમ સ્ત્રીણામ સદા નિસક્તસો જનયંતિ પુત્રાન સર્વાધિ સોદનતિ માનિ સહસ્મસ્મિ मोटे मोटी थी बोले छे, मोटे मोटी थी गाळो बोले छे, तो के डाकीनी साकीनी भूत प्रेत पिशाच आवुं होय तो ठीक छे, आवुं नथी। पण आपणने एम लागे छे के आपणो आटलो बधो छोकरो गुणियल हतो, अतिशय मींढो थई गयो छे, कोईनुं सांभळतो नथी, दुर्व्यसननी अंदर जतो रह्यो छे, रोज आडोडी वस्तु खाय छे, पीवे छे, तो के एने तमे सन्मार्गना मार्गे लाववा मांगो छो। तो आ गाथा नंबर जो छे खास करीने 23મી गाथा 22મી गाथा जे छे ए सर्व प्रकारना दोषने दूर करे छे। ओम ह्रीं नरम आगाध गामिनम ओम ह्रीं कपिरे मे जुमय जुमय मोहय मोहय सपय सपय अवधारण गुरु गुरु त्वमानंदे मुनाया परम पांचे पांच आंगळी साथे स्लोली 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 स्वस्वजी रक्षा आखा शरीरनी अंदर जीभ जे छे ए आखा जीवरने आखा शरीरने रक्षा कवच तो मारो कंठ जे छे ए मधुर बने। ओम ह्रीं नमो आसिमिषाणं ओम नमो भगवते जयमते मम समयदातं मोक्ष सौख्यं जगुरु गुरु તમારા વિચારો જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે। તો હંમેશા ગરીબ રહે છે, અમીર હંમેશા તો આપણે બધાએ અમીર બનવાનું છે। બધાનો હાથ આવી રીતે અને કોટિયાદી નવું વર્ષ 2022 નું વર્ષ ઇંગ્લિશ પ્રમાણે શરૂ થઈ રહ્યું છે અને આપણું જૈન પ્રમાણે દિવાળી બેસતું વર્ષથી શુભારંભ થઈ ગયો છે। ખૂબ પ્રગતિ, ખૂબ ધનાઢ્યતા આવનારા વર્ષની અંદર સંઘ, ઉપાશ્રય, મંદિર, હોસ્પિટલ જે પણ કાર્ય તમને ગમે છે। અનેક લોકોના અનેક મહાપુરુષોના ચરિત્ર સાંભળ્યા છે પણ મારા જીવનની અંદર આવો એક અદ્ભુત ઇતિહાસ હું પોતે સ્વયં રચી શકું માટે આંખો બંધ કરી महालक्ष्मी माता નું આહવાન કરતા કરતા પુણ્ય લક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, પરમ લક્ષ્મી મને પ્રાપ્ત થઈ ગઈ છે। તુભ્યં નમઃ શ્રી ભુવનાધીરાય अद्भुत संकल्प के आटला पैसा मने प्राप्त થઈ ગયા છે અને એના દ્વારા अनेक શાસનના, સમાજના, પરિવારના ઉત્થાનના કાર્ય હું કરી રહ્યો છું। ઓમ રીમ નમો દિતવાનમ ઓમ નમો ઓમ રીમ શ્રીમ ક્લીમ રૂમ રૂમ પરજન શાંતિ મ્યામારે જય ગુરુ સ્વાહા। બધા બોલો ઓમ श्रीं ह्रीं क्लीं कमले कमलाजले प्रसिद्धा प्रसिद्धा ओम श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः। बोलो महालक्ष्मी माता की। જેમના પરમ પાવન સાનિધ્યમાં બબે ગુરુ માતા અને અમારા સાધ્વીજી ભગવાન જે અદ્ભુત મંત્ર યોગી, ધ્યાન યોગી, ભક્તિ યોગી અને આ બધી ઉર્જાની વાત કરું છું એ ખરેખર તમે 4 મહિના સાધ્વીજી ભગવાનની તમે અનુભવ જ કરેલી છે। આવો આપણે સાહેબજીને પણ 5 મિનિટ સાંભળીએ જીવનમાં મંત્રોનો શું મહિમા છે અને પછી આપણે આગળની જે 24 ગાથાનું જે સાધના વિધાન છે એ કરીશું। બધાનું થોડુંક મોટું સાહેબજી તરફ જીવનમાં પ્રત્યેક ચીજ તમે પ્રાપ્ત કરી શકો છો। આવા સાધુજી ભગવાનના એથી આશીર્વાદ મળી જાય, ગુણ ઉર્જા મળી જાય તો બધા ખૂબ શાંતિથી સાહેબ કેમ દરેક ચાતુર્માસની અંદર ગુરુ ભગવંતો અમારો આ ચાતુર્માસ થઈ ગયો ને રોજ સવારે અમારા ભક્તામણનો સામૂહિક પાઠ હોય જ દરેક ચાતુર્માસની અંદર અને નિકુંજભાઈ એનો ઘણા બધા અનુભવ અમને થઈ ચૂક્યા છે. અમારા ગુરુમાં ખાસ ભક્તામણ સ્તોત્રના ઉપાસિકા એમના દસમાસ મોટા અક્ષરની ચોપડી મળે ત્યારે આ ઉંમરમાં ભક્તામણની તે આનંદથી ઝૂમી ઉઠે છે. ज्योति प्रज्ञा मोटाक्षर चोपड़ी लागी दे भक्तामण तो होय पण खरी छता क्या खजी मळती होय ने तो एना एटला उपासिका ए भक्तामण स्तोत्र निकुंजभाई अभिमान नहीं करती कि अमे कई कर्यु छे एवुं पण नथी. त्यारे तीर्थनु निर्माण थयुं एक शक्ति बारनी वस्तु कहेवाय स्त्री माटे अने अमे एमां पण अमे घणा नाना कहेवाय सीमित क्षेत्रनी अंदर विचारनारा क्या बेंगलोर चेन्नई बॉम्बे क्या वडीलों कारण गया नहीं न जाइ शक्या मोटा मनसे बता संतोषजी मनसे तेमना स्मृति में करू ए पण रोजना 500 लोगसनो पावसो उभाव उभाववा 500 लोगसनो पावसो स्टार्टिंग में 1000 करता था पछी 500 करता था पलाठी वाली ने क्यारे बैठेला अमे जोया नथी वापरवा बेसे उबड़क पगे पगे बेसी वापरीने 5 मिनिट में उभा थी एमने समय नहीं साधना में सतत लीनू. भक्तामण स्तोत्र अमरा परिवार ने अंदर खूब वणायेलो छे. निकुंजभाई आ तीर्थना निर्माणना प्रारंभ में एक महात्माए कह्युं हतुं भक्तामण स्तोत्र ज्योतिप्रज्ञाश्रीजी तमे दिवस में 3 वखत त्रिकाल सवारना बपोरना सांजे 21 दिवस सुधी सतत तमे चालू राखो एनी साधना करो धावी रिजल्ट मळी जशे. અને આજે આપણે આખું જગત જોઈ રહ્યું છે કે આ તીર્થ જે પણ જઈ આવે એને જે ઉર્જાઓ મળે છે નિકુંજભાઈ આપણે પણ તો આ ભૂત સુધી ગયા પણ આગળ હજી વધો 30 કિલોમીટર છે. આજે જે મંત્ર જે સાધનાઓ છે દેખંડા કર્યું પરખંડા કર્યું લીરખો એને એટલે ડૂબી જાઓ. આપણે બજારમાં જઈએ છીએ સાડીઓ જોઈએ છે પોત જોઈએ છે અને દેખીએ છીએ પરખીએ છીએ અને પછી નીરખીને જોઈને પછી આપણે ખરીદી કરીએ છીએ. डायमंड व्यापारी हो तो एक डायमंड नीरखी नीरखी ने ले काच नो टुकड़ो समझी ने लई नहीं लेता ने रुपया नहीं आपी देता ए नीरखे ने पहला तो आज दिवस सुधी आपणे नीरखंडा बन्या परखंडा बन्या भक्तामण स्तोत्रनी अंदर डूबी जाओ अने नीरखंडा बनो. श्रद्धा मुख्य वस्तु छे. सांभळ्या पछी ग्रहण कर्या पछी ज्यां सुधी अंदरथी स्फूर्णा अने श्रद्धा पैदा न थाय के जेने आंखों में अगर मुस्कान है तो इंसान तुमसे जरूर है. आंखों में अगर उद्दाम है तो आसमान तुमसे दूर नहीं. शिखर पे बैठ के पक्षी ने बिताया है. श्रद्धा में अगर जान है तो भगवान खुशी एवं स्तोत्रना प्रभावो जीवननी अंदर घणा बधा अनुभव्या छे. केशवनगर चातुर्मास आवता पहला फड़काए कुतराए पाणी नाखी मणकामां 3 त्रेन आंबील चालू हवे कोई धर्म ने न वगवे आंबीले न वगवे रोज एक प्रार्थना की साथे सुते सुते पण ए नवस्मरण नी अंदर आता भक्तामण स्तोत्र दरेक स्तोत्रों नी अंदर ए स्मरण ए जाप ए साधना छतां एक दिवस एवो आव्यो के जमणा पग नी अंदर पेरालिसिस नी तकलीफ पग सुधी पगना तळिया खोटा थई गया आगळ वधतो जाय छे. सवार थशे बधाने खबर पड़ी जशे धर्म वगोवाई जशे. आंखमांथी 14 आंसू एक पगे अजवाळू थाय एना पेला देरासर जई आऊ बस आज दिवसो अने देरासर गई दादाने प्रार्थना करी दादा धर्म वगोवाव न जोईए लाज राखजे आवीने फरी सुई गई वत्तु गयो 9:30 ना समय प्रेमनगर ना मेहता डॉक्टर एमने बोलाववामां आव्या हमणा ज एम्ब्युलन्स में बेसे हॉस्पिटल लई जवा पड़शे. अर्जी करी एमने हमणा नहीं आऊँ एक तारे मने लई जजो आंबील करी लऊं हूँ पछी हूँ आवा तैयार छूँ त्यां सुधी मने साधना में जापवां पड़े स्तोत्रों प्रभाव प्रभुजीना नाम स्मरणनो प्रभाव अपना जैन शासने जे आपने आप्यो छे अद्भुत मंत्रो जे आप्या छे. निकुंजभाई कीधुं हमणा भक्तामण एक कथानुं કેટલું મહત્વ છે ક્યાંય જવું ના પડે. સંપત્તિ અહીંયા છે, શરીરનો સ્વાસ્થ્ય અહીંયા છે, ચિત્તની પ્રસન્નતા પણ આપણા હાથમાં જ છે. ક્યાંય બાવાજીની પાસે જવું ન પડે. આંબા જેવો આંબો છોડી બાવળિયો હું વળગ્યો, આંબા જેવો આંબો છોડી બાવળિયો હું વળગ્યો, ગંગા કાંઠે તરસ્યો તરસ્યો હું વૈશાખે ચડ્યો. જગતપતિને છોડીને ભટકી રહ્યો ઉદાસી, जगतમાં જન્મી તે શું કર્યું ઓળખ્યા નહીં અવિનાશી. આપણે પ્રભુજીને ન ઓળખ્યા, પ્રભુજીના મંત્રોને ન ઓળખ્યા, આપણે પરમાત્માને શાસનને હજી સ્પર્શના નથી કર્યા. 1 વાગે ફરી 11:30 નો સમય થયો, આમલીનો સમય. દિનપ્રદાસી મારા સાહેબ ને મારા ગુરુ મહારાજ બંને મને મોઢામાં કોળીઓ આપતા જાય છે ને આપી કરાવે છે. સ્મરણ 1 વાગે એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. ડોક્ટરે ચેક કર્યું, બધું બધું હાથ પર. બીજે દિવસે સરસ્વતી મહાપૂજન, દાદો ચડીને ગઈ, 3 બ્રેક વાળી બધી દાદો ચડીને ગઈ. 4 કલાક સુધી પૂજનમાં બેઠી ખુરશી ઉપર. કેશવનગરનો જાતો પાસે મણકાની ક્રેક હતી માટે દવાઓ લીધી. પાના પછી એ પાનાના હિસાબે શરીરમાં શિરસ ઉભો, એ શિરસના કારણે હાડકા પોચા થઈ ગયા. વિહાર કરતા એ જ વિહારના દિવસો તાંતક પર 20 દિનનો દિવસ હતો મારે જે આપો વિહારનો, અને અમે અહીંયાથી વિહાર કર્યો. એના આગલે દિવસે પાણજમાં જઈને એક્સરે પડે આવ્યો, બોલમાં પડે આવી ક્લે બોલમાં બધાએ ના પડે. મારે વિહાર હેમનગરના દ્રષ્ટિઓ, નારાયણપુરાના દ્રષ્ટિઓ બધા આવ્યા. गुरु महाराज मानी जाओ, डॉक्टर ने कहे जो चालशो तो क्रेक आखी जिंदगी पराधी पछी कोई उपाय नहीं जड़े तमने एना करता पाछा ना संकेश्वर दादाना दर्शन रस्ता में निकुंज भाई आपने बात करी थी. नवकार महामंत्र, संतिकरण, भक्तामर स्तोत्र, योगस सप्ताह तेनो पाठ बधाए पहुंचे. एना पछी 2 कलाक मोड़ी पहुंचो. पीड़ा सखत पगनी अंदर बोलनी कड़ी में पहुंचा. દ્રષ્ટિઓ ફરી આવ્યા, માણસ પાછા ફરો. કડીના ડૉક્ટરને બતાવ્યું કે મને હમણાં બેસી જાઉં એમ્બ્યુલન્સમાં, કાલે સવારે 9 વાગે ઓપરેશન. ના, દાદા પાસે પહોંચી ગયા. ધીમે ધીમે પહોંચી ગયા દાદા પાસે. સંકેશ્વરથી કચ્છ પહોંચ્યા, એક્શન થઈ ગયું. આ બધા મંત્રોનો પ્રભાવ છે, સ્તોત્રોનો પ્રભાવ છે. આપણે ભટકી રહ્યા છીએ, આપણી પાસે જ બધું જ છે, છતાં આપણે ન જવાના સ્થાને આપણે જઈએ છીએ, ન જવાના સ્થાને આપણે ઝૂકીએ છીએ. ત્યાં શા માટે? આવું અનમોલ ધર્મ મળ્યો, આવું શાસન મળ્યો ચેતનાબેન. આટલું મળવા છતાં આપણે હેમેન્દ્રભાઈ હારી જઈએ છીએ, કેમ કે એને આપણે ઓળખ્યા નથી. મહાપુરુષોએ જે અદ્ભુત આપણને અદ્ભુત ભેટ આપણા હૃદય સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન, અદ્ભુત પ્રયત્ન કર્યો છે. કેટલા કષ્ટો વેઠ્યા છે એમને. 44 બેડીઓ જકડાયેલી છે અને સ્તોત્ર બોલતા જાય છે, રચના કરતા જાય છે. એક બેડીઓ તૂટી જાય છે. 48 બેડીઓ એ તૂટી ગઈ. 66 અગ્નિનો સિંહાસન બની જાય, સાપની ફૂલની માળા બની જાય. એવા અનેક અનેક દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રની અંદર મહાપુરુષોએ મૂકેલા છે. અને આજે નિકુંજભાઈ ખરેખર એમના પરિચયમાં આવ્યા પછી મને પણ એક શ્રદ્ધા હતી જ. ગુરુ ભગવંતે ઘણું બધું આપ્યું. ખરેખર એ ગુરુ ભગવંતોનો ઉપકાર મારા માટે ભૂલવો અશક્ય છે. આ જન્મમાં નહીં પણ એમાં હું 17 જન્મમાં હું કદાચ મોક્ષમાં જાઉં ને તો એ ગુરુ ભગવંતોનો ઉપકાર નિકુંજભાઈ મારાથી. જેને નવકાર મંત્ર નહોતો, જેની પાસે એ ગુરુ મહારાજે નવકાર મંત્ર આપ્યો છે. હમણાં જે અમારામાંથી સાધુજી મને પૂછ્યું આપણી પર બહુ પ્રેમ આવે છે, બધાને તમે આપતા જાઓ છો નિયમ આપો છો. રસ્તપડામાં રક્ષા પોટલી જોઈ હતી ત્યારે આંખના એક ખૂણામાં આંસુ આવી ગયા. રસ્તપડામાં રક્ષા પોટલી આશ્ચર્ય થશે બધાને. રસ્તપડામાં રક્ષા પોટલી શું હોય તેની પણ જેને ખબર નહીં એ ગુરુ ભગવાન દે. हमारा बाप हमारा जता जगस्त्री दिमाग वात्सल्य એટલે તારે છલ્લો છલ ભરેલો વાત્સલ્ય એમના એમને તસલી મળશે. મારા ગુરુ મૈયા પ્રજ્ઞા તસલી મળશે. નિકુંજભાઈ જો એમને મને આ સંસારમાંથી કાઢી લો તો મારા હાથ ના જાતે આજે આ સંસારમાં ક્યાંય ડૂબી ગઈ હોત. આજે સાધનાઓ જે આપી છે મારા ગુરુ ભગવાન દીક્ષાનો પહેલો જ વરસ નિકુંજભાઈ अपने पास समय नहीं पर छता एक आ मंत्रों ने गुरु भगवंतो नो शुभ प्रभाव होय छे. नास्तिक शिरोमणि एवी हूँ मात्र अहीं आवीने नवकार मंत्र गुरुदेवे आप्यो. बियाने खबर नहीं आहार पाणी ने खबर नवू नवू आहार पाणी सेट न थाय एटले वोमिटो थाय, पेट में दुखे, एमांथी शरीर में पेट में बीमारी पैदा थाय. कई बीमारी खबर नहीं. डॉक्टरे कहू बॉम्बे ले जावा पड़े राइट में अंगिया गाम में कीधु तो मैंने जी नतर जाना अंगिया में पटेल डॉक्टरे विमान में ले जावा कीधु. ये वक्ते राते 2-2 वाग्या नो समय हमारा जे समतासी जी मनसी मैं 2-2 वाग्या आया हमारे पास है. मंत्र बोलता गया बकरी नस का दबावी हमने पॉइंट अत्यारा 40 से अलग पॉइंट पहला અને મને રાતના કહ્યું સવારે ઊઠીને હું તને એક જાપ આપીશ એ જાપ તું કરજે સારું થઈ જશે. આજે એકદમ સરસ થયા એ જાપ. તે દિવસે ઠીક સામાન્ય બીમારી આવીને જાય વાત પણ જે મને શરીરની અંદર જે બીમારી આવી ગઈ હતી पथरी क्यों कि जे क्यों ए गुरु भगवंतरा ए जाप ए साधना પછી આજે 41 વર્ષ પછી એ જ મંત્રોચ્ચાર કરું અને સત્તા મળે છે. વેદન્ય કર્મ ઉદયમાં આવણ છે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી સાતા કે અસાતા વેદન્ય चक्र मुद्रा से कोई पण मंत्र नो राइट हैंड बद्दी क्रिया जमणा हाथे थी ज करवानी छे. कोई पण मंत्र नो तमे शुभारंभ करो ने वच्चे रुकावट 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 आवती होय तो एना माटे आ चकेश्वरी माता नी चक्र मुद्रा ओम निनो दत्तवाणम ओम नमो चकेश्वरी चक्रधारण चक्रण गुणम साधय साधय चतुर्न नमः उच्चैर सोंगगर संसैता सर्व कार्यनी सिद्धि करनारी 28मी गाथा हृदय पर हाथ अनाहा चक्र छातीनी अंदर भीतरनी अंदर प्रभुनो वास થઈ રહ્યો છે. જે જે પણ જગ્યાએ તમે જઈ રહ્યા છો સર્વ જગ્યાએ યશ કીર્તિ પ્રતિષ્ઠા નામના સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે. ઓમ રેય મરનો મહાત્માણમ ઓમ નમો ભગવતે જય જય જુમે જુમે મોય મોય સર્વ સિદ્ધિ સંપત્તિ સૌખ્યમ ગુરુ ગુરુ सिंहासने मणिमयो शिखा विचित्रे થઈ જાય, નશો થઈ જાય, ચાનો નશો હોય, અલગ અલગ પ્રકારની વસ્તુ ખાવાનો, ગુટકા ખાવાનો નશો થઈ ગયો, મોબાઈલની લત થઈ ગઈ, છોકરાને છોડતું જ ન હોય, તો કે આવા સર્વ પ્રકારના बोलो जन शासन देव की। चलो जी सही जी पूजा करवानी छोकरी लवड़े बोलो जन शासन देव की। आवा अद्भुत गुरु मैयानु सानिध्य आपने 4-4 महीना माटे मळेलू छे, छेल्ला दिवसों जाग्या त्यारथी। चलो बधा साथे मळी खूब भक्ति भावना साथे सर्वे 3 संकल्प गुटका कोईए पण खावानी नथी, पण जो बधा आमा कदाच कोई खाई जे जो होय एवी अमुक आदत कोईने थई गई होय तो एकदम सडनली तो न छूटी सके। बोलो जने शासन देव की। चलो बधा भाईओ बहनो हाथ जोड़ो। लगभग तो कोई पण व्यक्ति गुटका खातुं नथी अने जे खाय छे कम से कम गुरु दक्षिणा स्वरूपे थोड़ी मात्रा तमे आजथी ओछी करी रह्या छो, बराबर छे? जल्दी जल्दी हेमेंद्र भाई उभा थई जाओ, जोरदार। चलो एक बार जोरदार ताली थी आपणे बधा आवा जबरदस्त शासन रचना एवा हेमेंद्र भाई बीजे बस बराबर। चलो બધા બને હાથ જોડો, ખૂબ ભક્તિભાવથી મોટા માણસને આજે જોરદાર ખુશી થઈ છે, બરાબર? સાહેબજી બચકાણ આપી રહ્યા છે, હાથ જોડો। બોલો જય શાસન દેવ કી। ओम रीमारम नमो गोरदवाणम ओम नमो नमीणवासमि जनपुलिंगमतो विशरणामं करवंतो सर्वसिद्धिमे यतुंतामणे जागरे गपतो सर्वसिद्धिमे ओम नमः स्वाहा। બધા હાથ આવીને કરો। ભગવાનને જબરજસ્ત ચામર રત્ન ઘડી ચામરથી વિંજી રહ્યા છીએ। ઉંદાવદાન જલ ચામર ચામર चालू रखो। ओम रक्षा गुरु गुरु छत्र શિયાળામાં તો ખાસ બધાની સ્કીન ધીરે ધીરે ડ્રાય થઈ જવાની, પગમાં વાઢિયા પડી જાય તો કે ચામડી જે છે સુવાળી બને અને ખુજલી એક એવો દર્દ છે કે જે 24 કલાક તમે શરીરથી સૂઈ શકો છો પણ ખંજવાળવાથી બચી શકતા। તો કે અમારી બધાની કાયા સુવાળી કાયા બને। બધા મસ્તક ઉપર સહસ રાખો। ઓમ હ્રીમ હરમ નમો गोर गुरु भक्तमाणम ओम सकल पादमदामि मम्मगण मुक्तम विशरणासम मम्मगणावासम ओम हरिम नमः। જીવનમાં જ્યારે જ્યારે પણ ઘણી બધી વખત આપણે બહુ જે વસ્તુ નજીક હોય ને એનો અનુભવ કરી શકતા નથી. એ ધોળકાનું નગર અને ધોળકાના નગરની અંદર કયા ભગવાન બિરાજમાન છે? કલિકુંડ પાર્થના ભગવાન. કે ભગવાન ધ્યાનની અંદર તમે જ્યારે ધ્યાનની તમારી ઓરા વધે તો શું થાય? તમે સાચો જાપ કરી રહ્યા છો, ખોટો જાપ. જાપ કર્યા પછી ઝઘડા વધે એટલે સમજી લેવાનું કે તમારા મંત્રમાં અશુદ્ધિ છે, ઉચ્ચારણમાં અશુદ્ધિ છે, દિશામાં અશુદ્ધિ છે. અને જાપ કરવાથી ઘરમાં સૌમ્ય વાતાવરણ બને, પ્રેમાળ વાતાવરણ મળે, બધા સન્માન કરે, ઉત્તરોત્તર પ્રગતિ થાય. તો ભગવાન ધ્યાનમાં લઈ હોય ને ભગવાનની અસર માત્ર મનુષ્ય ઉપર નહીં, તો કે ઉર્જાનો દાયરો કેટલો વધે. તમે મવડી ક્યારે ગયા હશો તો કે મવડીના ઘંટા પણ મહાવીરની ઉર્જાનો દાયરો કેટલો બધો છે. તો કે જેવું ત્યાં તમે ગોળ રાઉન્ડ વળશો ને ત્યાં તમારે ઊભા રહેવાનું. એ ગોળ જેવું રાઉન્ડ વળશો ત્યારથી ઓટોમેટિક તમારા જે વિચારો છે એ વિચારો ચેન્જીસ આવી જશે. સંકેશ્વરમાં તમે જશો તો જે મેઇન સર્કલ છે 108 આગમ મંદિરનું જે છે ત્યાં સુધી જેવા તમે પહોંચશો ઓટોમેટિક તમારી બોડી, તમારું માઇન્ડ વિચારોમાં ચેન્જીસ આવી જશે. તો કે ભગવાન જંગલમાં સાધના કરતા હતા. શરીરમાંથી એવી હવા નીકળે, એવી હવા નીકળે કે એની બાજુમાંથી પસાર થતા હાથી એ પણ ગાંડો થઈ ગયો. કલી નામનો હાથી કુંડમાંથી રોજ ભગવાનને પુષ્પ ચડાવે માટે તીર્થનું નામ શું થઈ ગયું? પાસ્વજીનંદન વામાજીનંદન તુમ પરવારી જાઓ સંખ્યા છે. જેને પણ ખરેખર ભીતરની અંદર આજ ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે, આજ પછી પ્રતિપળ આનંદિત જીવન જીવવું છે, તો બધા બુલંદ અવાજ સાથે તાળી સાથે દરવાજા તેરા ओम श्री श्री मारम ओम श्री श्री कलिकुंड स्वामी नमः आगच्छा गच्छा आत्मवंदना कर्षा कर्षा आत्मवंदना रक्ष रक्ष परमंत्रा चंद्र चंद्र मम समेतम गुरु गुरु इथं यथा नवामि भूतेन बुद्धिनेन्द्रा नमो नमः अभ्रजक्रे रीं ठा ठा से सर्प कीजिए। कुंडली के अंदर अष्ट जो सर्प विस्तर सर्प है वह सकरा मां पूजन के अंदर जेने पण रात्रे पाणी ना स्वप्न आवे छे नाग देखाय छे जेनी पण कुंडली मां काल सर्प योग छे। तो के दुनिया ना जितला पण नाग छे सर्व नाग ना स्वामी जरणेन्द्र देव अने एना पण परम इष्ट देव प्रभु पार्श्वनाथ परमात्मा मारी कुंडली ने संतुलित बनाओ, मारी कुंडली शक्ति ने जागृत करो। ओम ओम नमो भगवते अष्टमहानागुणोद्धारिणी कालदृष्टमुक्तामिनी परमंत्रगुणासिनी देवी शासन देवते ह्रीं नमो नमः। शुद्धिकरण खूब मंत्रणी ध्वनि धीरे 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 मारा भीतरनी अंदर प्रवेश करी रही छे। हूँ खूब शांत बनी रह्यो छुं, शरीरना एक एक अंग स्वस्थ बनी रह्या छे। ओम ह्रीं वरम नमो वैणवणी नमो नमो एतेषु वर्तेषु वर्तमानं तपमयं वृद्धि विनाशे मंत्रा पुनः स्मृत्या एको नाम मंत्र विनाय नमः स्वाहा कल्पांगदाय पवनो शांतिं गुरु गुरु स्वाहा रक्ते क्षणं समदको कीलकण्ठनीला पद्मो परिसंचिते सिद्धिं देहि मनोवांछितं गुरु गुरु यश मळे छे, तमारा जीवनी अंदर वचननी सिद्धि जे बोलो ते थाय। तो एवा कंठ उपर हाथ राखता राखता ओम निवारम नमो सपिया सविनम ओम नमो नमीना विशर विचार राजम रोग शोक दोष का तप तुमदाई सु नाम गणम सकल शुद्ध हे ओम नमः शिवाय। छेली छेली गाथा 5 गाथा बाकी छे। अनंत ऊर्जा मारा शरीर में पंच तत्वों नु बैलेंस थाय, मारा ऊपर पंच परमेश की भगवंतनो अनंत आशीर्वाद प्राप्त थाय अने आज थी खूब 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 प्रगति प्राप्त करो। कुंताग्र विन्नगन सोनी दवानिवा परम सेविका देवी नु नाम शू छे? बद्दा हाथ आवे ते कदो चक्करो मुद्रा घरे थी बाहर निकळो एकदम स्लोली स्लोली सात वखत घुमावता घुमावता हे चकेश्वरी देवी हमारा सर्व रुकावट बंधनों ने दूर करी परम सफलता प्रदान करो। ओम नमो वासविनम ओम नमो चकेश्वरी देवी चक्रधारिणी शासन देवकारिणी सूत्रपत्र विनाशिनी धर्म शांति कारिणी नमः शांति गुरु गुरु लंकाधिपति जेने पण अतुल बल विजयनी प्राप्ति करवी छे, नवे नव ग्रह जेने रोज सवारे पाणी पीवडावता हता एवो जबरदस्त गोटीलो रावण ई पण भक्ति करता करता एनी भक्ति केवी हती। जीवन में अवसर मळे तो रावण की भक्ति नु चरित्र छे। देरासर में आपणे तो जईए छीए घडीक में आ बाजू जोई लईए घडीक में आ बाजू जोई लईए। दरेक व्यक्ति ने कशुं ज न आवडे तो पोताना बटवानी अंदर मंजीरा तो जोईए छे। बधाना बटवामां मंजीरा शुं भक्ति ज्या गीत पूजा छे ज्या नाटक पूजा छे ज्या वाजिंत्र पूजा गवाई छे। तो के रावण एवी भक्ति में आलमस्त बनी गयो अने तानपुरो एकतार थईने भक्ति करे छे। अरे जारे हमेशा रोज भक्ति काम में न आवे पर जीवन में जे दिवसे परीक्षा थाय अने ई दिवसे तमे स्थिर रहो। अने ई वखते नी परीक्षा थई दरबार में अष्ट प्रकारी पूजन चालतुं हतुं तानपुरो मंजीरो वागतुं हतुं अने ई वखते नी पत्नी धम 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 नृत्य करे। तो के आ घटना पण सामान्य छे। ये संगीत नु वाद्य वगाड़नु ई पण सामान्य छे। एनी पत्नी भगवान नी सामे नृत्य करवू ई पण एक सामान्य घटना छे अने प्रकृतिए परीक्षा करवानो मन कर्यो अने ई वखते एनो तार छटा तूटी गयो। आपणने सावरणी न मळे तो पुजारी सावरणी कहे छे, केसर न मळे पुजारी केसर कहे छे, अंगुष न मळे अष्टप्रकारी पूजा करवा बेटा पुजारी अंगुष नो आपजो ने पुजारी पाणी ढोळाई गयो जे पोतुं मारी देजो ने ई कोई भक्ति फळी कूद न थाय। हजी अपने बाल मंदिर में छीए बाल रूपे कदाच मानी लो अने ई वखते एवा भक्तिना अनहद वातावरणनी अंदर ई टूटे अने आजूबाजू कशुं ज नहीं जोवानुं अने सीधो ए पोताना विद्याना वडे जांग पोताना पगनी जे नस छे ए सदाप करतो ए तानपुरामां लगावे। कमल करवा माटे बेसेन तो आपणे गोती मच्छर अहींया तो नहीं गळे ने अहींया तो नहीं गळे ने अहींया तो नहीं गळे ने अने खावू भूलिया पीवू भूलिया ऊब आने तो केवा परमात्मा भक्ति हसे भविष्य में थनारा ये तीर्थंकर भगवान एवा रावण ने पण हूँ कोटी कोटी नमस्कार करू छो। ओम रीमरहं नमोम्यास विनम ओम नमो रावणाय विष्णाय कुंद्रणाय लंकाधिपतये महापदपराक्रमाय मनोचिंतनं गुरु गुरु अने भगवाने तो चलो प्रसन्न जबरदस्त केशवनगर वाला कमाल कर दी थी। मांग मांग मांगे थे आपको शू मांगशो आज शू मांगशो ब्लैंक न पूछो तो सारू शांति शू मांगशो जवाब बधाए फरजियात आपवानो छे कारण के आजनी आ शिबिर आखी जिंदगी सुधी तमने याद रहेवी जोईए। शू मांगशो भगवान पासे मोक्ष नथी मळवानो चलो एना सिवाय शू मांगशो परमात्मानु सानिध्य शू मांगशो आज आ वस्तु जैन पूर्ण आपणे जे करीए छे एनु फळ शुं जोईए छे ए आपणने खबर नथी अने माटे फळ मळतुं। एक सुंदर मजाना शब्दनी अंदर साहेब जे कीधुं छे के आ भक्तामणनी भक्तिथी खरेखर प्रभु आप खुश थई गया होय हे गुरुदेव आप खुश थई गया होय तो एक वरदान अमने जरूर आपजो। शुं वरदान मांगशो? भवो भव तुम चरणोनी सेवा जैन शासन आवा उपासरे आवी गुरु माता हमने मैडी चरावो हमने भक्तामर मैडू छे आवा कल्पनाबेन विपिनभाई जेवा परिवार बनेला छे जे सत्य ने जागृत करवा माटे बारंबार आवा आयोजन करे छे। आंखो बंद करी अने नाभीमांथी एक बार परमात्मा पासे उत्तम कोटिना द्रव्यनी मांगणी। बहु भवतु जेटली जेटली वखत कोई पण हॉस्पिटल नी आजूबाजू मांथी निकळो लाख 2 लाख 5 लाख रुपया रोजे रोज माणस दान न करी सके पण दिवस में 3 वखत भक्तामर स्त्रोत्रनी 41મી गाथा નો આપણે બધા એવો પાઠ કરીએ કે જેટલા પણ હોસ્પિટલ માં એડમિટ વ્યક્તિઓ છે હે પ્રભુ હે ભક્તામર સ્ત્રોત્ર હે વિમલ મહાદેવ હે ચકેશ્વરી માતા હોસ્પિટલ માં રહેલા તમામ વ્યક્તિઓ સ્વસ્થ થઈને પાછા પોતાના ઘરે આવી પ્રાર્થના કરી શકશો બધા હા કે ના? હેમેન્દ્રભાઈ मातुम श्री मास्टर ने आना माटे ने एक सुंदर मजानी मंत्र नी फ्रीक्वेंसी आपेली छे खूब नाद जो जीभ थी बोलशो अल्प समय माटे आनंद आवशे हृदय थी बोलशो થોડા સમય માટે આનંદ આવશે. તેથી તમને લાગે છે કે આપણા બધાએ જ્યાં સુધી મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી આપણને આવા સદગુરુનું સાનિધ્ય મળ્યા કરે તો એકદમ નાભીમાંથી અવાજ નીકાળીને આ ભક્તામર સ્તોત્રની 41મી ગાથા ઉદ્ભૂત વિસન જનોદરમ ऊर्जावान बनी गया है અને બધાના જીવનમાં આનંદ 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 વધી રહ્યો છે. ઓમ હ્રીમ રામ નમો અખિલવાણ સાણમ ઓમ નમો ભગવતી સૂત્ર મંત્ર શાંતિકારિણી રોગ કષ્ટ સ્વરૂપ સમન શાંતિ ગુરુ ગુરુ બંધન कोई पण व्यक्तिनो कोर्ट केस चाली रह्यो छे, बहुत लांबा समयथी लीगल इश्यू चाली रह्या छे, ए बधाना माटे अपाद गण मरु संकल वेष्टि तो प्रभु जल्दी जल्दी एमने तो बहार काढो, परंतु आपड़ा एक भगवान पण आजे बंद छे. क्या भगवान छे कि आज हूँ आ भक्तामर करता करता जल्दी जल्दी समग्र जैन शासन ने ये अंतरिक्ष पारसना भगवान ना पण दर्शन थाओ, एमनी पूजा करवानुं अमने सौभाग्य प्राप्त थाओ. ओम नमो 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 ओम नमो राम रीम नमो राम नमो शांति ગ્રહણ કરવાની છે. પછી આપણે બધા ખૂબ ભાવથી સર્વથા સૌ સુખી થાવ પાપના ગોયા ચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખ સહજગવો બધા બંને હાથ જોડી ગુરુ મુક્તિ આવા પરમ સાધિકા કેટલા વર્ષોથી 25 વર્ષથી 70 વર્ષથી જે સાધ્વીજી ભગવાન ભક્તામરની જબરજસ્ત કોટીની સાધના કરી રહ્યા છે એવા મહાગુરુમાં પૂજ્યપાદ સાધ્વીજી ભગવાન આપણને બધે એમના મુખાર વિંદથી ભક્તામર સ્તોત્રના અણમોલ મંત્રના પ્રયોગો અણમોલ ગાથા રૂતિ સંભળાવી રહ્યા છે. તો આંખો બંધ કરી જાણે સાક્ષાત ગૌતમ સ્વામીજી ભગવાન પાસેથી આપણે મંત્ર દીક્ષા લેતા હોય એવા ભાવથી કે હે સાહેબજી આપના 71 વર્ષ સુધીની સાધનાની અતુલ બળ શક્તિ પરાક્રમ ઐશ્વર્ય આપણે બધાને આશીર્વાદ રૂપે પ્રદાન કરો. हाजी बोलो जैन साहब सुजाती शू कहू छे बताए केवी रीते गणवानुं छे बोलो जैन शासन देव की चलो छेल्ली कथा बता बुलंद आवाज साथे करी समय घणो થઈ ગયો છે પણ આનંદ પણ એવો અનેરો છે થાક લાગે છે બધાને હા કે ના તો કટાસને કેમ વાળી દેજો આજે કદા તપાસનામાં રાખીએ તો કઈ વાંધો કરો ના ભલે ઉપાસનામાં કરો એટલે આ તો અત્યારના છોકરો તપાસનામાં રાખ્યો તો શું પબ્લિક જરાક વધારે ત્યાં કે દેરાસરમાં સવારના બધું ચાલતું હોય તો પણ તપાસનામાં હવે આ બધી બહેનો જે ભમાને કોટ્યો એકદમ ધીરે ધીરે મંદ મંદ સ્વરે ઉપાસનામાં આપણે રાખીશું બરાબર છે છતાં પણ સંઘની વ્યવસ્થા ખાતર ચલો બધા ખૂબ કમરથી ડટા સિદ્ધા ચલગીરી નમો નમઃ વિમલા ચલગીરી નમો નમઃ करता करता आदिनाथ भगवान की अनंत गुण ऊर्जा धीरे 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 मारा भीतर ની અંદર પ્રવેશી રહી છે મારા સર્વ શુભ સંકલ્પો પરિપૂર્ણ થઈ ગયા છે બીજા ભવે મને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે હું પૂર્ણ સ્વસ્થ છું સમૃદ્ધ છું અને શાંત છું બધા સાથે પડીએ સ્તોત્ર તના बराबर स्लोली स्लोली घुमावता घुमावता आज जो सामूहिक भक्तामर नु गान करेलू छे અને જેટલી પણ ગુણ ઊર્જા ઉત્પન્ન થઈ છે એ બધી મારા ભીતરની અંદર પ્રવેશ થઈ રહી છે ખૂબ ઉત્તમોત્તમ દિવ્ય શક્તિ કંચન કાયા ગોલ્ડન કાયા ઓ विश्वनी अंदर विराजमान सर्व वीरतिधारी ने नमन करता करता वीरति धरना में सम्यान खास 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 जोरदार ताली थी गुरु मैया नु अपने अनुवादन करशु के खरेखर जे हमने छेले एकदम भाव विभोर लयबद्ध रीते आपने बधाने एक चार बनावेला छे। खरेखर घणा बधा लोकोने घणी बधी अनुभूति थई हशे अने वर्षोथी आ कार्यक्रम तमे भूली जाओ तो फेसबुक पर जैन अनुष्ठान नाखशो એટલે આવી જશે પણ ખાस તમારા બંને બહેનો ઊભા થઈ જાઓ તમે અને તમે પણ ઊભા થઈ જાઓ जाओ। हाँ परम साधक अवस्था बता घना बता लोगों ने बिपिन भाई त्रण जन ने तो जब मैं जोया था तमने शू फील था तो अंदर दी खरेखर बहुत जाम छे के जे छे बधु अहिया जे बोली ना सकू बस आटलो થઈ કે આખો ભરાઈ ગઈ હતી કે આટલું બધું આપણે જૈનમાં આપેલું છે આ તો શાસને આપી છે આપણે બીજે ક્યાં ભટકી રહ્યા છે જે છે બધું આમાં આટલામાં આવી ગયું છે કે ભક્તામરનો સારમાં તો આટલા તો કેટલા આગમન કેટલું બધું આપ્યું છે ભગવાને પણ આપણે બહુ જ પાછળ જઈએ આ બધામાં તમે કીધું બા જેવા જે બાલ્યવસ્થામાં જ છે આનાથી કંઈક આગળ એકવાર જોરદાર તાળી દે આપણે શું નામ છે તમારું રેખાબેન આની પહેલા ભક્તામાં ગણતા હતા ક્યારે રોજી નથી પણ ક્યારે બોલું છું તો આજે શું ફરક લાગ્યો અનબિલીવેબલ કશું બોલી શકે એવું નથી बोलो जिने शासन देव की हमारा बेन पण एवा भाव विभोर बनी गया था क्या ना जो તમે ડબોઈ તો અહીંયા આજે જ રહું છું મૂળ તો તમારા સંગના છે કેશવના ઘરના છે ડબોઈના છે મે ઓકે અને મને આ ભક્તમનો પ્રભાવ બહુ મારા જીવનમાં એટલો બધો મે અનુભવ કર્યો છે નવપતજીની હોળીનો 9મો દિવસ વિમલના સ્વામીનો બુધવાર અને મને સળંગ 41મી ગાથા 41 દિવસ લગીને એ ઘણી હોસ્પિટલમાં મારા હસબન્ડ નંદર કોરોના કોવિડની મહામારી હતી એની અંદર ડોક્ટરે કીધું હતું કે ન્યુરોની જબરદસ્ત બીમારી અમારા સંગના બધા જ ભાઈ બહેનો બધાએ બહુ સરસ રીતે 41મી ગાથાનું રટણ કર્યું અમારા સંઘમાં થી માડીને બીજા સંઘોમાં બધામાં આ 41મી ગાથાનું એટલું બધું રટણ વારંવાર થયું કે એના પ્રભાવ મેં ખરેખર જોઈને અનુભવ કર્યા છે મારી જિંદગીમાં આવો અનુભવ મને ક્યારે બી થયો નથી અને એ રટણથી મારા શ્રાવકનું જીવન ખરેખર બીજો અવતાર તરીકે જન્મ પામ્યો છે. બોલો જીનેશા સરદેવ કી. આ અનુભવ તમે સ્વયં, આ કોઈ મારા સગા બેન નથી, તમે ક્યારે મને જોયો તો નહીં, પહેલા ફર્સ્ટ ટાઈમ તમે જોયું છે. તો આવા અનેક પ્રભાવો આ તમને એટલા માટે લાઈવ પ્રેક્ટિકલ બતાવવામાં આવી રહ્યા છે કે પાછા બધા જૈન ધર્મમાં આવી જાઓ અને ખૂબ 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 તમારા બધા અનેક લોકોની બધાની આંખો સાહેબજી તમારી અનંત ઉર્જા અને આવા 71 વર્ષના પરમ સાધિકા હવે જે પણ 5 દિવસ 7 દિવસ મહિલા છે બિપિનભાઈ, ખરેખર સૌથી વધારે એકવાર જોરદાર તાલી અમારા કલ્પનાબેન અને દિલીપભાઈ માટે વગાડી, કારણ કે આ બધું જ જે પેસી જાવ અનેક અનેક લોકોના હૃદયની અંદર અત્યાર સુધી જીભ સુધી આપણું ભક્તામર હતું, આજે આપણા બધાના હૃદયની અંદર એની પ્રતિષ્ઠા કરાઈ છે. એકવાર તારીના કલ્પનાબેન ઉભા થઈ જશે, અમારા ખાસ બિપિનભાઈ પેલા સાહેબજીના આશીર્વાદ લેશે. બધાએ તારીના તાલ સાથે આપણે બધા અનુમોદના કરવાની છે. તમારું ગ્રુપ છે, ખાસ મેક્સિમમ આ તમારે શિબિરના આયોજન કરાવવાના છે, જેનાથી લોકોમાં જાગૃતિ આવશે અને આપણે ઘણા બધા લોકો સુધી આ ખુશીને વેચી શકશું. આવો બધા સાથે મળી છેલ્લી પ્રાર્થના કરી આજના આપણે બધા કાર્યક્રમનો. બીજા પણ ઘણા બધા બેન, તમને પણ ખૂબ સરસ અનુભવ થઈ ગયો. સરસ સરસ સરસ. બીજા પણ ઘણા બધા છે. હવે બીજું કશું થાય કે ન થાય, જેને જરૂર હોય એને જ આ ચોપડી લઈને જવાનું છે. જેની પાસે ભક્તામણની ચોપડી ઘરે છે એ બધા અહીંયા રાખી દેજો, જેથી આપણે આગળની શિબિરમાં ઉપયોગ કરી શકીએ. 2 મિનિટ માટે. જી સાહેબ. સાહેબજીની હા પ્રકાશ સાહેબજી. બસ સાહેબજીની બધાની મંગલકારી ભાવના છે કે દરેક વ્યક્તિ જેને ખરેખર આનંદને પ્રાપ્ત કરેલો છે એવા દરેક વ્યક્તિ પ્રતિદિન ખાસ 12મી ગાથા. બિપિનભાઈ આગળ આવો, માઈક આપો. 2 મિનિટ જે ફાવે સાંભળો. હાલો જી 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 હાલો હાલો. બોલો જનેશા સરદેવ કી. પેરાલિસિસ પણ ઠીક થઈ શકે છે. 12મી ગાથાનો જ્વલંત જેને પણ હજી પણ મનમાં પ્રશ્ન છે એ સાહેબજી પાસે આવી શકે છે, વિધિપૂર્વક મંત્ર દીક્ષા લઈ શકે છે. અને આપણે નજર સામે ગુરુ મહારાજ બિરાજમાન છે કે જે પેરાલિસિસમાં પૂર્ણતઃ સ્વસ્થ થઈ ગયા છે. આવો આપણે બધા બિપિનભાઈને 2 મિનિટ માટે સાંભળીશું અને પછી કલ્પનાબેન 2 મિનિટ પછી આપણે સર્વમંગલ કરીશું. જોરદાર તાલીથી અનુમોદના કરો જેને જે ભક્તામર બાકી છે. મને ખૂબ ઓછા સમયની અંદર નીકુંજભાઈ જોડે મારે પરિચય થયો, જ્યારે હું ભક્તામરનો ભાવ પણ જાણતો નહોતો અને મેં ભક્તામર કર્યું. શું કહેવાય, ગાથા એમની પાસે નથી લીધી મેં, ગાથા મેં ભાઈલાલભાઈ પંડિતજી જોડે લીધી હતી, પણ મેં આખું ભક્તામર કર્યું અને હું ડેઈલી ભક્તામર ગણું છું. ખૂબ સરસ. પણ બહુ ખુલ્લા દિલ થી આવે છે અને જે ગણીએ અમે ભગવાનની મહેરબાની ગણીએ કે જે ગણીએ. બોલો જનેશા સરદેવ કી. ભગવાને પૈસા તો ઘણા બધા લોકોને આપેલા છે, પણ આપણા બિપિનભાઈની દીકરીએ ગયા વર્ષે ગુરુદેવ પારસ જનની અંદર એક સાથે 1 કરોડ લોકોને વોસગરમની સાધના કરાવવાનો સંપૂર્ણ લાભ અને નાયરોબી આખા નારણપુરા વિસ્તારની અંદર ખૂબ ભવ્ય રીતે આ વોસગરમના જાપ કરેલા છે. જીવનમાં પૈસા છે, તમે આવ્યા હતા ને કે લાઈવ જોયું હતું તો તમને પૈસા આપેલા છે, તમે ચાહો છો કે અમારે અમારી પુણ્ય એનર્જીને વધારવી છે, તો અવસરે આવા ધાર્મિક અનુષ્ઠાનો કરવા જોઈએ. કેટલા ટાઈમની કલ્પનાબેન તમે આરાધના કરો છો? હાજી સાહેબ સાકા પૂછવા આયા હતા મને અને પાણુમાં પાણા વખત અહીંયા कृपा है कि कोई पण गुरुजी आवे ने तो मारे एकदम एमनी जोड़े एकदम एवा संबंध थई जाय। अरे निकुंज गुरुजी साहेब एमनी जोड़े तो खाली वर्ष एक ज बार YouTube पर एमनो જોયેલો હતો ખાલી પ્રોગ્રામ અને આ લોકોને મેં કીધું કે મેં તો તમે મળ્યા હોય એમને મેં તો બહુ સરસ બધું એમનું મને બહુ સારું સાંભળી પછી મને બહુ જ એવું થયું એક જ વખતમાં ખાલી એ લોકો એકવાર મળવા ગયા અને એટલા સરળ સ્વભાવના હશે કે તરત જ બીજા દિવસે એમને કીધું કે આજે કોરોનામાં અમે લોકો પેકેટ કર્યું એ એમની જ પ્રેરણાથી કર્યું તો અમે લોકો બધાને પેકેટ્સ બધા એ કરેલા એમણે કીધું કે તમે આવું કોઈ કામ કરો તો પહેલી કીટ લેવા હું આઈશ ને સાતમે દિવસે જ્યારે પરિચય થયો ને સાતમા દિવસે અમારા ઘરે એટલે એટલા સરળ સ્વભાવી છે અને એમનું જૈન અનુષ્ઠાન જે રીતે કહે છે ને એ રીતના એમાં જોડાઈ જાઓ અને બહુ જ બધો લાભ થાય છે। અને જૈન અનુષ્ઠાનમાં સાંભળજો કેટલાય જણા રિક્વેસ્ટ કરે છે એમને બોલાવવા માટે પણ ત્યાં જઈ નહી શકતા। 700 કે હવે ભગવાનને એમને દેખાડવા આવે કે ભાવ્ય વિચારે 700 કે ડાબે જઈશા। હા અને આ ગુરુજીની તે બધી ઓરાઓ એટલી બધી છે કે કોઈ દિવસ માસ ખમણ તો વિચાર પણ નહીં અને મારાથી માસ ખમણ થઈ ગયા બંને ગુરુજીના બધા જ ગુરુજીને એટલી બધી મારી એ કરી છે ને કે માસ કમણ શું 28 થી વધારે માયા કરી નથી વર્ગી સાચવી છે। હા એટલે જ લઈ જવાના છે આજ તો વધારે માથા ઉપર જ આવી તો અને એટલે મેઘનાબેન છે ને મેઘનાબેનના મિસ્ટરને દાખલ કર્યા ત્યારે જ આપણી જે રક્ષા કવચનું કાર્ડ છે ને એમને મેં આપી તો અને એમને મેં કીધું તમે આ વસ્તુ કરજો એમ બોલો જેને સાસન દેવા કી બધાને ખૂબ ખૂબ બસ એમનો બધાનો બસ એમનો ખૂબ ખૂબ આભાર। એક વર્ષથી જ્યારે પરિચયમાં આવ્યા ત્યારે જ મેં કીધું તું મારે કેશવનગરમાં શિબિરનું કરાવવું છે પણ કોરોના હતું અને પછી આ બધા ગુરુજીની તો ઓરાઓ જોરદાર છે અને સાહેબજી સાહેબજી અમારી આગળ વાત પૂકી મેં કીધું ઓકે એક અનુષ્ઠાન કેટલા સરસ થયા છે આ બી અનુષ્ઠાન થઈ ગયું બોલો જેને સાસન દેવા કી खूब सरस तब बदा तमारा व्यस्ततम जीवन में आया तो आटलू करजो। हजारों लाखों लोगों ने जीवन चेन्ज थयुं छे तमारा जीवन में खुशाली आवशे। चलो बदा बने हाथ जोड़ी छेल्लू जी साहेब जी बोलो जेने शासन दे एटले कच्छ में के अपना पासो अंदर धाम में बोलो जेने शासन देव की। आज अमारू सौथी मोटू बहुमान के आटला बधा वडील साध्वीजी भगवान देव के हाँ जी बस बोलो जेने शासन देव की। फेब्रुआरी महीना में त्यां स्थानकवासी संप्रदाय में शेख साध्वीजी महाराज साहेब ने 100 होळीनुं पाळणुं छे साहेब जी तो भूजनी अंदर 15, 19 અને 20 जान्युआरी त्यां बे दिवस भक्तामर हीलिंगनो सेमिनार भूजनी अंदर राखेलो छे। हाँ जी खूब सादामां पूनमना दिवसे खास शत्रुंजयनी भाव यात्रा अने आखे आखू आपड़ा जेटला पण आचार्य भगवंतो छे एनी वंदनावली बहुचराजनी अंदर एक अजैन व्यक्ति खूब भक्तिभावथी करावी रह्या छे। तो तमे फ्री होय तो जैन अनुष्ठान गमे त्यारे लाइव चालू करी लेवानुं अने बेठा-बेठा तमे घरे करी शकशो। चलो बधा साध्वीजी भगवंतने अंतःकरणथी मारा कोटी-कोटी नमस्कार। तमे बधा समय थोड़ोक वधारे लई लीधो छे एटले मिच्छामी दुक्कडम पण तमारा चेहरा उपर मने खरेखर मुस्कान देखाय छे अने स्माइल वधवानी छे। बधा સાથે પણ એક નાનકડું પ્રતિક્રમણ અત્યાર સુધી જેટલી પણ ભૂલો થઈ છે બધી ભૂલોનો મિચ્છામી મનના બાપોનું મિચ્છામી દુકડમળો મનના બધાની બરાબર તાળી હોવી જોઈએ જેલે આપણે વિદાય કરી રહ્યા છે મનના બાપોનું बोलो जिनेशासन देव की।